તમને મારો પરિચય આપી દઉં. મારું નામ ભાનુબેન ચૌધરી છે અને હું અહીં ધારીમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી ફરજ બજાવું છું. મિત્રો, સૌ પ્રથમ તો તમને સૌને અભિનંદન કે તમે જેએમએફસીની એક્ઝામની તૈયારી કરો છો, અને હું ઈશ્વરને પ્રાર્થના કરું કે તમારામાંના જેની પણ મહેનત થી ઈશ્વરને સંતોષ થાય એ વ્યક્તિને ઈશ્વર સફળતા આપે. આપણે સૌ કાયદાના વિદ્યાર્થીઓ છીએ અને હંમેશા વિદ્યાર્થી જ રહેવાના છીએ. હું મારા પ્રેક્ટિસના સમયગાળા દરમિયાન અને મારી નોકરી દરમિયાન જે મને સમજવા મળ્યું છે અને હું જે રીતે કાયદાને સમજી છું એ આજે તમને સમજાવીશ. ક્યાંય પણ મારો અવાજ જો તમને ઓછો લાગે કે કંઈ હોય તો મને જણાવજો. એક વ્યક્તિ ખાલી એક મને કહી દે કે અવાજને બધું બરાબર છે ને તો હું ચાલુ કરું આપણું ક્લાસ. હા મેમ, બરાબર છે. ઓકે, ચલો હું ચાલુ કરું છું. આપણે આજે આઈપીસી લેવાના છીએ, ઇન્ડિયન પિનલ કોડ. હવે ઇન્ડિયન પિનલ કોડ આપણે છે ને બધા બે રેક સાથે રાખજો, કેમ કે જેએમએફસી ની એક્ઝામમાં બે રેક પર સૌથી વધારે અગત્યનો ભાર આપવામાં આવે છે અને કાયદો જે છે ને એ બે એક્ટમાં જ લખેલો છે. જજમેન્ટ છે એ કાયદો નથી, પણ કાયદાનું અર્થઘટન છે. એટલે હંમેશા કાયદો ઓરિજિનલ ફોર્મમાં જ વાંચવાનો અને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. હવે આપણે ઇન્ડિયન પિનલ કોડમાં સેક્શન 1 જોઈએ. તે ટાઇટલ અને ક્યાં ક્યાં એનો અમલ થશે એ જણાવે છે. એ એવું કહે છે કે આખા ભારતમાં સિવાય કે જમ્મુ કાશ્મીર એનો અમલ થશે, આઈપીસી નો અમલ. હવે મિત્રો, બેર એક્ટમાં હંમેશા જ્યારે આપણે કાયદો વાંચતા હોય ને ત્યારે અમુક શબ્દો એવા હોય છે સેક્શનમાં કે જેને આપણે બહુ જ ધ્યાનથી યાદ રાખવાના હોય છે. હું દરેક સેક્શન સમજાવતી જઈશ સાદી અને સરળ ભાષામાં, અને સાથે સાથે એના જે શબ્દો પર આપણે વજન આપવાનું છે એ સમજાવીશ. અને છેલ્લી 15 મિનિટ આપણે એવી રાખીશું કે જેમાં તમને આજે જે શીખવાડ્યું હોય એમાંથી કઈ સમજ ના પડી હોય તો એ તમે પૂછી શકશો. હા, સમગ્ર ભારતને જ લાગુ પડશે, સિવાય કે જમ્મુ અને કાશ્મીર. હજુ એમેન્ડમેન્ટ નથી આવ્યું એટલે આપણે હાલ જે છે એ જ વાંચવાનું છે. હવે સેક્શન 2 માં આપણે આવી જઈએ. સેક્શન 2 શું કહે છે? પનિશમેન્ટ ઓફ ઓફેન્સીસ કમિટેડ વિધિન ઇન્ડિયા. ભારતની અંદર ગુનો કરવામાં આવે તો એની સજા આપવામાં આવશે. હવે આ વ્યાખ્યામાં શબ્દ સૌથી પહેલી શરૂઆત થાય છે એવરી પર્સન. એવરી પર્સન શેલ બી લાયેબલ ટુ પનિશમેન્ટ અંડર ધીસ કોડ એન્ડ નોટ અધરવાઇઝ ફોર એવરી એક્ટ ઓર ઓમિશન કોન્ટ્રારી ટુ ધી પ્રોવિઝન્સ ધેર ઓફ. એટલે એનો મતલબ એવો થાય, સાહિલ ખાન ભાઈ હું જરા તમારું જોઈને તમને છેલ્લે પછી આપણે આના પર ચર્ચા કરીએ. સેક્શન 2 નો મતલબ એવો થાય કે આ કોડ દ્વારા જે ઠરાવવામાં આવ્યું છે એક્ટ અને ઓમિશન, ગુનો ઠરાવવામાં આવ્યું છે એના માટે જ દરેક માણસને, એવરી પર્સનને ભારતમાં સજા કરી શકાશે, એ સિવાયના કોઈ પણ દરેક એક્ટ અને ઓમિશન માટે નહીં. આઈપીસી હેઠળ જે કૃત્ય કે કૃત્યલોપને ઓફેન્સ ગણવામાં આવ્યો હોય એવો ગુનો કોઈ પણ વ્યક્તિ ભારતમાં કરે તો એને સજા કરી શકાશે, એવું આ સેક્શન 2 કહે છે. હવે આપણી આઈપીસી ની સેક્શન 3 જોઈએ. તો પનિશમેન્ટ ઓફ ઓફેન્સ ઇઝ કમિટેડ બિયોન્ડ બટ વિચ બાય લો મે બી ટ્રાયડ વિધ ઇન ઇન્ડિયા. ભારત બહાર કરેલા ગુનાઓ હોય, પરંતુ એવા ગુનાઓ કે જે ભારતમાં ગુનો ગણાતો હોય તો એની સજા કેવી રીતે આપી શકાશે, તો એનું પણ સેમ
એની પર્સન લાયેબલ, કોઈ પણ વ્યક્તિ લાયેબલ બાય એની ઇન્ડિયન લો, કોઈ પણ ભારતીય કાયદાનો કોઈ પણ વ્યક્તિ ભંગ કરે તો એની સામે, જો એણે એ ભંગ ભારતની બહાર રહીને પણ કર્યો હશે તો પણ ભારતમાં એની સામે કામ ચલાવી શકાશે. ટૂંકમાં આપણે સમજીએ તો ભારતના કાયદાનો ભંગ એટલે કે ભારતના કાયદા અન્વયનો કોઈ ગુનો કોઈ પણ વ્યક્તિએ ભારતની અંદર કર્યો હોય કે ભારતની બહાર કર્યો હોય, એની સામે ભારતમાં કાર્યવાહી ચલાવી અને એને સજા કરી શકાશે. હવે જુઓ, એના શબ્દો આપણે આખી વ્યાખ્યા વાંચીએ ને તો ખ્યાલ આવશે. એની પર્સન લાયેબલ બાય એની ઇન્ડિયન લો ટુ બી ટ્રાયડ ફોર એન ઓફેન્સ કમિટેડ બિયોન્ડ ઇન્ડિયા શેલ બી ડેલ્ટ વિથ એકોર્ડિંગ ટુ ધી પ્રોવિઝન ઓફ ધીસ કોડ ફોર એની એક્ટ કમિટેડ બિયોન્ડ ઇન્ડિયા ઇન ધ સેમ મેનર એઝ ઇફ સચ એક્ટ હેડ બીન કમિટેડ વિધિન ઇન્ડિયા. એટલે કે ભારતમાં જે વસ્તુ ગુનો ગણાતી હોય એવો ગુનો કોઈ પણ વ્યક્તિ ભારત બહાર કરશે તો પણ એ ગુનો એને ભારતમાં કર્યો છે એવી રીતે ગણવામાં આવશે ને એની સામે કાર્યવાહી ચલાવી એને સજા કરી શકાશે. હવે સેક્શન 4 માં આવીએ તો સેક્શન 4 શું કહે છે આપણને? એક્સટેન્શન ઓફ કોડ ટુ એક્સ્ટ્રા ટેરિટોરિયલ ઓફેન્સીસ. એટલે કે ભારતની ટેરિટરીની બહાર જે ગુનાઓ કરવામાં આવ્યા હોય ત્યાં ભારતના કાયદાની હદ વિસ્તરશે તો ક્યાં સુધી વિસ્તરશે? તો એમાં કીધું છે 1 માં, એની સિટીઝન ઓફ ઇન્ડિયા ઇન એની પ્લેસ વિધાઉટ એન્ડ બિયોન્ડ ઇન્ડિયા. જુઓ, ભારતના નાગરિકે કોઈ પણ જગ્યાએ ભારતની અંદર કે ભારતની બહાર ભારતમાં જે બાબત ગુનો ગણાતી હોય અને એ ગુનો એણે કર્યો હોય તો એ ભારતમાં કર્યો છે એવું ગણાશે અને એની સામે ભારતમાં કાર્યવાહી ચલાવી શકાશે. આને સાદી ભાષામાં આપણે સમજીએ તો આનો અર્થ એવો થાય કે ભારતીય નાગરિક દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય પરંતુ ભારતના કાયદા હેઠળ જે ગુનો ગણાતો હોય એવો ગુનો એ દુનિયાના કોઈ પણ ખૂણામાં કરે તો ભારતનો નાગરિક હોવાથી એને ભારતનો કાયદો લાગુ પડશે અને ભારતમાં એ જ્યાં મળી આવે ત્યાં એની સામે કાર્યવાહી ચલાવી શકાશે. હવે આનું એક હું ઉદાહરણ આપને આપું કે ભારતનો એક નાગરિક છે અને એ નાગરિક અમેરિકામાં વસે છે અને અમેરિકામાં એણે કોઈ એવો ગુનો કર્યો કે જે ત્યાંના કાયદા પ્રમાણે ગુનો નથી પણ આપણા ભારતના કાયદા પ્રમાણે ગુનો ગણાય છે, તો ત્યાંની કોર્ટ તો એને પનિશ નહીં કરે પણ જ્યારે એ વ્યક્તિ ભારતમાં આવશે જ્યારે આવે ત્યારે જ્યારે મળી આવે ત્યારે ભારતના કાયદા પ્રમાણે એની સામે કાર્યવાહી ચલાવી શકાશે. હવે કાયદાની દરેક જોગવાઈઓ પાછળ એક લોજિક હોય છે. હવે આ જોગવાઈ પાછળનું લોજિક શું? ભારતીય નાગરિક છે, બીજા દેશમાં રહે છે અને ગુનો એણે બીજા દેશમાં કર્યો છે પણ એ તો ત્યાં ગુનો ગણાતો જ નથી, તો પછી એને ભારતમાં ગુનેગાર કેમ ગણવામાં આવે છે? તો આની પાછળનું સિમ્પલ લોજિક એવું છે કે ભારતનો નાગરિક ભારતના દરેકે દરેક કાયદા માનવા માટે બંધાયેલો છે, એ ગમે ત્યાં હોય છે તો ભારતીય નાગરિક જ ને, એટલા માટે કાયદામાં આ જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, મારો એક સિદ્ધાંત છે, હું આપને જણાવી દઉં કે આપણે કાયદાના વિદ્યાર્થી તરીકે હંમેશા કાયદાની કોઈ જોગવાઈ જ્યારે સમજતા હોઈએ ત્યારે હંમેશા આપણા મગજમાં એવો સવાલ આવવો જોઈએ કે આવું કેમ કર્યું, આવું ના કર્યું હોત તો શું થાત અને આવું કરવા પાછળનું કારણ શું. જો એ આપણે સમજીએ ને તો કાયદો બહુ સરળતાથી આપણને સમજાઈ જાય છે. એટલે હું બને ત્યાં સુધી કાયદા પાછળનું જે લોજિક મારી સમજ પ્રમાણે હું સમજી છું એ તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. પહેલું તો કોઈ પણ ભારતીય નાગરિકે ગમે તે જગ્યાએ ભારતમાં ગુનો ગણાતો હોય એવો ઓફેન્સ કર્યો હોય ભારતની અંદર કે ભારતની બહાર. સેકન્ડ છે, એની પર્સન ઓન એની શિપ ઓર એરક્રાફ્ટ રજિસ્ટર્ડ ઇન ઇન્ડિયા વેર એવર ઇટ મે બી. કોઈ પણ વ્યક્તિ કે જે ભારતમાં નોંધાયેલ વહાણ હોય, જહાજ એરોપ્લેન હોય એટલે કે બાય એર હોય
અને જે ભારતના કાયદા અન્વયે નોંધાયેલું હોય એવા જહાજમાં અથવા તો બાય એર વિમાનમાં કોઈ પણ ગુનો કરે તો એની વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ, એમાં નાગરિક નહીં, દરેક વ્યક્તિની સામે ભારતના કાયદા પ્રમાણે કામ ચલાવી શકાશે. હવે થર્ડ છે, એની પર્સન ઇન એની પ્લેસ વિધાઉટ એન્ડ બિયોન્ડ ઇન્ડિયા કમિટિંગ ઓફેન્સ ટાર્ગેટિંગ અ કોમ્પ્યુટર રિસોર્સ લોકેટેડ ઇન ઇન્ડિયા. હવે અત્યારના સંદર્ભમાં સાયબર ક્રાઇમ બહુ જ વધતા જાય છે, ચીટિંગનો ઓફેન્સ થાય, ફ્રોડ થાય, અને ભારતમાં કોમ્પ્યુટર સોર્સ હોય અને નાઇજેરિયામાં બેસીને એ વ્યક્તિ ફ્રોડ કરે તો એને પણ ભારતનો કાયદો લાગુ પડે, એ આ સેક્શન હેઠળ આપણે કાર્યવાહી એની સામે ચલાવી શકીએ છીએ. હવે આવું કરવાનું કારણ શું? કારણ કે એ વ્યક્તિ ભારતની નાગરિક તો નથી, એટલે એને ભારતમાં એની સામે ગુનો લાગુ પડે નહીં, એની સામે કાર્યવાહી ના ચલાવી શકે. જો આવું ના કર્યું હોત તો એ વ્યક્તિ છટકી જાત અને એની સામે આપણે કાર્યવાહી ચલાવી શકત નહીં. એટલા માટે આ જોગવાઈ કરવામાં આવી છે. હવે મિત્રો, આ સેક્શનમાં, આ સેક્શનનું એક્સપ્લેનેશન આપવામાં આવ્યું છે, એ બહુ જ અગત્યનું છે. એમાં ધ વર્ડ ઓફેન્સ ઇન્ક્લુડ એવરી એક્ટ કમિટેડ આઉટસાઇડ ઇન્ડિયા વિચ ઇફ કમિટેડ ઇન ઇન્ડિયા વુડ બી પનિશેબલ અંડર ધી કોડ. એટલે કે ગુનો એટલે એવી બાબત કે એમાં એ બધી જ બાબતોનો સમાવેશ થાય છે, દરેક કૃત્યોનો સમાવેશ થાય છે કે જે ભારત બહાર કરવામાં આવ્યા હોય, પરંતુ જો તે ભારતમાં કરવામાં આવ્યો હોત તો તે ગુનો ગણાત, એવા તમામ ગુનાઓનો આ વ્યાખ્યામાં સમાવેશ થઈ જાય છે. હવે બી છે, એ શું કહે છે? ધ એક્સપ્રેશન કોમ્પ્યુટર રિસોર્સ શેલ હેવ ધ મિનિંગ એસાઇન ટુ ઇટ ઇન ક્લોઝ કે ઓફ સબસેક્શન 1 ઓફ સેક્શન 2 ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ. એટલે કે કોમ્પ્યુટર રિસોર્સ કોને કહેવાશે આ કાયદા અન્વયે? તો એના માટે આઈટી એક્ટની ક્લોઝ કે જોવાનો છે, સબસેક્શન 1 નો ક્લોઝ કે જોવાનો છે, અને એમાં જે જણાવ્યું છે એ તમામ કોમ્પ્યુટર રિસોર્સ ગણાશે, આવું આ કે છે. હવે આપણે સીધા આવી જઈએ સેક્શન 5 માં. સેક્શન 5 એવું કહે છે, સર્ટેન લોઝ નોટ બી અફેક્ટેડ બાય ધીસ એક્ટ. જુઓ, અમુક કાયદાઓને આ કાયદાથી કોઈ અસર થશે નહીં, એવું આ સેક્શન 5 કહે છે. નથિંગ ઇન ધીસ એક્ટ શેલ અફેક્ટ ધ પ્રોવિઝન ઓફ એની એક્ટ ઓર પનિશિંગ મ્યુટિની એન્ડ ડેઝર્શન ઓફ ઓફિસર્સ, સોલ્જર્સ, સેલર્સ ઓર એરમેન ઇન ધ સર્વિસ ઓફ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓર ધ પ્રોવિઝન ઓફ એની સ્પેશિયલ ઓર લોકલ લો. જુઓ, આઈપીસીના કાયદાની જોગવાઈઓથી કોઈ પણ આર્મીના ઓફિસર્સ હોય, સોલ્જર્સ હોય, સેલર્સ હોય કે એરમેન હોય, કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબમાં હોય, એને કોઈ પણને આ જોગવાઈથી કોઈ બાદ આવશે નહીં, અને કોઈ સ્પેશિયલ લો હોય અથવા તો લોકલ લો હોય એની કોઈ જોગવાઈઓ હોય તો આઈપીસીની જોગવાઈઓથી એને કોઈ બાદ આવશે નહીં, એવું સેક્શન 5 સ્પષ્ટ કહે છે. હવે આપણે સેક્શન 6 માં જઈએ તો સેક્શન 6 એવું કહે છે, ડેફિનેશન ઇન ધી કોડ ટુ બી અન્ડરસ્ટુડ સબ્જેક્ટ ટુ એક્સેપ્શન્સ. જો આ સેક્શન 6 એવું કહે છે કે ભાઈ, આ કોડમાં જે પણ ડેફિનેશન આપેલી છે એ બધી જ ગુનાની જે પણ વ્યાખ્યાઓ કે જોગવાઈઓ કરેલી છે, એવરી પિનલ પ્રોવિઝન એન્ડ એવરી ઇલ્યુસ્ટ્રેશન ઓફ એવરી સચ ડેફિનેશન ઓર પિનલ પ્રોવિઝન શેલ બી અન્ડરસ્ટુડ સબ્જેક્ટ ટુ ધી એક્સેપ્શન્સ કન્ટેન્ડ ઇન ધ ચેપ્ટર એન્ટાઇટલ્ડ જનરલ એક્સેપ્શન્સ. Those exceptions are not repeated in such definition, penal provision or illustration. એટલે કે આ એવું કહે છે કે આઈપીસીમાં જે પણ પિનલ જોગવાઈઓ છે, વ્યાખ્યાઓ આપી છે કે ઇલ્યુસ્ટ્રેશન આપેલા છે કે ઉદાહરણો આપેલા છે, એ તમામને તમારે 76 થી 106 ના જે એક્સેપ્શન આપેલા છે એને ધ્યાનમાં રાખીને જ વાંચવાના છે, ભલે એ દરેકમાં આ એક્સેપ્શન ના લખ્યા હોય તો પણ. આ સેક્શન 5 આવું કહે છે આપણને. હવે આપણે સેક્શન 7 માં આવીએ.
તો જો એમાં શું કીધું છે, સેન્સ ઓફ એક્સપ્રેશન વન્સ એક્સપ્લેન્ડ, એવરી એક્સપ્રેશન વિચ ઇઝ એક્સપ્લેન્ડ ઇન એની પાર્ટ ઓફ ધીસ કોડ ઇઝ યુઝ ઇન એવરી પાર્ટ ઓફ ધીસ કોડ ઇન કન્ફર્મિટી વિથ ધી એક્સપ્લેનેશન. હવે આનો મતલબ શું થાય કે આ કોડમાં જે પણ એક્સપ્રેશન આપ્યા છે, એટલે કે જે પણ બાબત વર્ણવી છે, એ બધી જ આખા કોડને સમજવા માટે અને કન્ફર્મિટીના એક્સપ્લેનેશન માટે ધ્યાનમાં લેવાની રહેશે. એટલે ટુકડા ટુકડામાં આઈપીસી ક્યારેય નહીં વંચાય, આઈપીસી આખો જ હોલ સમજી અને એને એપ્લાય કરવાનો રહેશે અને એ જ સેન્સમાં એનો અમલ કરવાનો રહેશે. હવે આપણે જેન્ડરમાં આવીએ. ધ પ્રોનાઉન હી એન્ડ ઇટ્સ ડિરાઇવેટિવ આર યુઝ ઓફ એની પર્સન વેધર મેલ ઓર ફિમેલ. સેક્શન 8માં જેન્ડરની વ્યાખ્યા આપવામાં આવી છે અને એવું કહે છે કે જ્યાં હી વપરાયેલું હશે ત્યાં કોઈ પણ પર્સન ગણવાના રહેશે અને હીમાં જ મેલ અને ફિમેલ બંનેનો સમાવેશ થશે. એટલે કાયદામાં હી અને સી નથી લખ્યું, પણ જ્યાં હી વપરાયું હોય ત્યાં તમારે મેલ અને ફિમેલ બંને સમજવાનું રહેશે, જ્યાં હી શબ્દ વપરાયો હોય ત્યાં. હવે આપણે મેન વુમેનની વ્યાખ્યા સેક્શન 10માં જોઈએ. હું જે અગત્યનું છે એવું જ લઉં છું કે જે આપણે ધ્યાન આપવા જેવું છે એ. હવે મેન વુમેનની વ્યાખ્યા છે, ધ મેન ડિનોટ આ મેલ હ્યુમન બીઈંગ ઓફ એની એજ. એ જ રીતે વર્ડ વુમેન ડિનોટ આ ફિમેલ હ્યુમન બીઈંગ ઓફ એની એજ. જ્યાં જ્યાં ગુનાની વ્યાખ્યામાં મેલ લખ્યું હોય ત્યાં કોઈ પણ ઉંમરના મેલનો સમાવેશ થાય છે. એક દિવસનું પુરુષ, એક દિવસનું મેલ હોય તો પણ એ મેલ ગણાય, અને 100 વર્ષનું હોય તો પણ મેલ, અને એક દિવસનું બાળકી હોય તો પણ એ ફિમેલ, અને એક 100 વર્ષની હોય તો પણ ફિમેલ. એટલે કે જ્યાં ફિમેલના મોડેસ્ટી ઓફ ઓટરેજ ઓફ વુમેન હોય તો ત્યાં એક દિવસની બાળકી હોય તો એની મોડેસ્ટી પણ કરી શકાય ને એ ઓફેન્સ બને. એટલે જ્યારે વ્યાખ્યા વાંચતા હો મેન એન્ડ વુમન આવે ત્યારે કોઈ પણ ઉંમરનો મેન અને કોઈ પણ ઉંમરની વુમેન એવું સમજવાનું છે, કોઈ પણ વ્યાખ્યા વાંચતી વખતે કે પિનલ સેક્શન વાંચતી વખતે. હવે સેક્શન 11 પર્સનની વ્યાખ્યા આપી છે. જુઓ શબ્દો બહુ સરસ લખ્યા છે, એટલે કઈ રીતે સમજવાનું હું સાથે સાથે સમજાવતી જઈશ કે આપણે કઈ રીતે કાયદો સમજવો જોઈએ. ધ વર્ડ પર્સન ઇન્ક્લુડ, જુઓ પર્સનમાં સમાવેશ થાય છે, એની કંપની ઓર એસોસિએશન ઓર બોડી ઓફ પર્સન વેધર ઇન્કોર્પોરેટેડ ઓર નોટ. એટલે પર્સનમાં માણસ તો છે જ, હી ઓર સી તો છે જ, પણ સાથે સાથે એની સાથે ઇન્ક્લુડ થાય છે કંપની ઓર એસોસિએશન ઓર બોડી ઓફ પર્સન વેધર ઇન્કોર્પોરેટેડ ઓર નોટ. એટલે એસોસિએશન અને કંપનીનો સમાવેશ થઈ જાય છે પર્સનની વ્યાખ્યામાં. માણસ તો આવશે જ, એની સાથે સાથે ઇન્ક્લુડ આ થશે, બરાબર. હવે આપણે સેક્શન 12 જોઈએ તો પબ્લિકની વ્યાખ્યા આપેલી છે સેક્શન 12માં. પબ્લિક ઇન્ક્લુડ એની ક્લાસ ઓફ ધ પબ્લિક ઓર એની કોમ્યુનિટી. એટલે કે કોઈ પણ પબ્લિકનો વર્ગ અથવા તો કોઈ પણ કોમ્યુનિટી એને પબ્લિક કહેવાશે. આ બંનેનો સમાવેશ થાય છે. એટલે તમારે આ બે બાબત પર ભાર આપવાનું કે પબ્લિકમાં એની ક્લાસ ઓફ પબ્લિક ઓર એની કોમ્યુનિટી, આ બે બાબતોનો સમાવેશ થાય છે. હવે અગત્યની સેક્શન સર્વન્ટ ઓફ ગવર્મેન્ટ. આમાં આપણે ગુજરાતી સ્ટુડન્ટોને ઘણો જ પ્રોબ્લેમ થાય છે, કેમ કે જાહેર નોકર અને સરકારી નોકર, ગુજરાતી ભાષામાં આપણને એવું લાગે કે બંને શબ્દો સરખા છે, સર્વન્ટ ઓફ ગવર્મેન્ટ અને પબ્લિક સર્વન્ટ, પણ આ બંનેમાં બહુ જ મોટો ડિફરન્સ છે. આપણે જોઈએ કે ગવર્મેન્ટ સર્વન્ટ એટલે કોણ, તો ગવર્મેન્ટ સર્વન્ટ એટલે એવી વ્યક્તિ કે જેને સરકારે નિમણૂક આપી છે અને સરકાર પગાર ચૂકવે છે, આવી વ્યક્તિ જ સરકારી નોકર કહેવાય.
જે વ્યક્તિને સરકારે નિમણૂક આપી છે અને પગાર ચૂકવે છે એ વ્યક્તિ સરકારી નોકર કહેવાય, અને જાહેર નોકરમાં સરકારના પગારદાર તમામ કર્મચારીઓનો સમાવેશ થાય. એ સિવાય જાહેર ફરજના ભાગરૂપે સરકાર પાસેથી કમિશન મેળવતા હોય, રેમ્યુનરેશન મેળવતા હોય, કન્સલ્ટિંગ મેળવતા હોય કે ઓનરરી હોય, પણ સરકારે જાહેર ફરજના ભાગરૂપે જો કોઈ કામગીરી સોંપી હોય તે એવા તમામ સભ્યોનો સમાવેશ પબ્લિક સર્વન્ટમાં થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે તમામ સરકારી કર્મચારીઓ એટલે તમામ સર્વન્ટ ઓફ ગવર્મેન્ટ પબ્લિક સર્વન્ટ છે, પણ તમામ પબ્લિક સર્વન્ટ સર્વન્ટ ઓફ ગવર્મેન્ટ નથી. એટલે તમામ સરકારી કર્મચારીઓ જાહેર નોકર છે, પણ તમામ જાહેર નોકર સરકારી નોકર નથી, આવું એનો અર્થ થાય. એટલે આપણે આ 14 સાથે 21 પણ મેં કનેક્ટેડ છે એટલે સમજાવી દીધી, સાથે આગળ જોઈશું કે કોણ કોણ આવે 21માં જાહેર નોકર. હવે આપણે 17માં ગવર્મેન્ટની વ્યાખ્યા છે, એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. ગવર્મેન્ટ ડિનોટ્સ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર ધ ગવર્મેન્ટ ઓફ ધી સ્ટેટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા સ્ટેટ ગવર્મેન્ટ, આ ગવર્મેન્ટની વ્યાખ્યા છે. હવે ઇન્ડિયાની વ્યાખ્યા છે. ઇન્ડિયા મીન્સ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા એક્સક્લુડિંગ ધ સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કશ્મીર. જો ભારતની વ્યાખ્યા સેક્શન 18માં, ઇન્ડિયા મીન્સ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા એક્સક્લુડિંગ ધ સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કશ્મીર. એટલે ઇન્ડિયાની વ્યાખ્યા બધી જગ્યાએ આપણે બદલવી પડે. હવે સેક્શન 19માં જજની વ્યાખ્યા આપી છે. જુઓ, જજની વ્યાખ્યા બહુ જ સારી છે અને બહુ ધ્યાન આપવા જેવી છે. ધ જજ ડિનોટ નોટ ઓનલી એવરી પર્સન હુ ઇઝ ઓફિશિયલી ડિઝાઇન એઝ અ જજ બટ ઓલ્સો એવરી પર્સન. એટલે કે જે જજ તરીકે નિમણૂક આપવામાં આવી છે એ તમામ નહીં, પણ એ સિવાય પણ, એ તો છે જ, પણ એ સિવાય પણ એવા તમામ વ્યક્તિઓ હુ ઇઝ એમ્પાવર્ડ બાય લો ટુ ગીવ ઇન એની લીગલ પ્રોસિડિંગ સિવિલ ઓર ક્રિમિનલ આ ડેફિનેટિવ જજમેન્ટ. જુઓ, પહેલું પેરામીટર એવી એમ્પાવર, કાયદા દ્વારા પાવર મેળવેલી એવી વ્યક્તિ કે જે લીગલ પ્રોસિડિંગમાં સિવિલ હોય કે ક્રિમિનલ ડેફિનેટિવ જજમેન્ટ આપવા પાવર મેળવેલ છે એવી વ્યક્તિ, ઓર આ જજમેન્ટ વિચ ઇફ નોટ અપીલેબલ અગેન્સ્ટ વુડ બી ડેફિનેટિવ, અથવા તો એના ચુકાદા સામે અપીલ ન કરવામાં આવે તો એ ચોક્કસ બની જાય એવા પાવર મળેલા હોય એવી વ્યક્તિ, અથવા તો ઓર આ જજમેન્ટ વિચ ઇઝ કન્ફર્મ બાય સમ અધર ઓથોરિટી, અથવા તો એ વ્યક્તિએ જે જજમેન્ટ આપ્યું હોય એને કોઈ અધર ઓથોરિટી દ્વારા કન્ફર્મ કરી શકાય એવું હોય, અને જો એ ડેફિનેટિવ બને એ કન્ફર્મ થયા બાદ, તો એવા તમામનો જજમાં સમાવેશ થાય છે. અને સાથે સાથે જુઓ, હુ ઇઝ વન ઓફ અ બોડી ઓફ પર્સન વિચ બોડી ઓફ પર્સન ઇઝ એમ્પાવર્ડ બાય લો ટુ ગીવ સચ અ જજમેન્ટ. જો આવી કોઈ બોડી ઓફ પર્સન હોય, કોઈ કમિટી હોય, અને એ જજમેન્ટ જજમેન્ટ આપવા માટે, ડેફિનેટિવ જજમેન્ટ આપવા માટે એમ્પાવર્ડ હોય, તો એનો પણ જજમાં સમાવેશ થાય છે. હવે આ બાબત સમજાવવા માટે ઉદાહરણો આપ્યા છે. એમાં એ એવું કહે છે કે એ કલેક્ટર એક્સરસાઇઝિંગ જ્યુરિસડિક્શન ઇન અ સૂટ અંડર એક્ટ 10 ઓફ 1859 એઝ અ જજ. એટલે કે દીવાની દાવા, દીવાની સૂટ ચલે, સેક્શન 10 અન્વયે દીવાની દાવો ચલાવતા કલેક્ટર એ જજ ગણાશે. એ જ રીતે જે જજ દંડ કરવાની સત્તા ધરાવતા હોય અને એ અંગેનો ચાર્જ ફરમાવી શકતા હોય અને કેદ ફરમાવી શકતા હોય દંડની, દંડ ના ભરે એની ડિફોલ્ટમાં, વિથ ઓર વિધાઉટ અપીલ, તો એ પણ જજ ગણાય. કોઈ પણ કાયદાથી પાવર ધરાવનારી એવી વ્યક્તિ કે જે દંડ કરવાની સત્તા ધરાવતા હોય અને એ દંડ ના ભરે તો સજા કરવાની સત્તા ધરાવતા હોય, એમની સામે અપીલ થાય કે ના થાય એવી સત્તા ધરાવતા હોય, તો એમને જજની વ્યાખ્યામાં ગણવામાં આવે છે. પછી આ એ મેમ્બર ઓફ પંચાયત વિચ હેઝ પાવર, આ છે ને મદ્રાસના, મદ્રાસ કોડ હેઠળ પંચાયતને પણ જજમેન્ટ આપવાના કે ચુકાદો આપવાના પાવર આપેલા છે, એટલે એ પણ જજ ગણાય છે.
અને ડી અ મેજિસ્ટ્રેટ એક્સરસાઇઝિંગ જ્યુરિસડિક્શન ઇન રિસ્પેક્ટ ઓફ અ ચાર્જ ઓન વિચ હી હેઝ પાવર ઓનલી ટુ કમિટ ફોર ટ્રાયલ ટુ અનધર કોર્ટ ઇઝ નોટ અ જજ. જો આ ડી બહુ જ અગત્યનું છે. એ શું કહે છે કે જે કોર્ટને માત્ર કમિટ કરવાના, ટ્રાયલ કમિટ કરવાના પાવર હોય એ કોર્ટ ના જે જજ હોય એ કોર્ટ જજ ગણાય નહીં. એટલે કમિટલ કોર્ટ જજની વ્યાખ્યામાં આવે નહીં. આ એકદમ સ્પષ્ટ મગજમાં રાખવાનું. કેસ કમિટ કરવાની સત્તા ધરાવનાર કોર્ટ જજની વ્યાખ્યામાં આવતી નથી. એ આ એનું ઉદાહરણ ડી આપણને સમજાવે છે. હવે 20માં કોર્ટ ઓફ જસ્ટિસની વ્યાખ્યા આપી છે. એ એવું કહે છે કે કોર્ટ ઓફ જસ્ટિસ ડિનોટ્સ અ જજ હુ ઇઝ એમ્પાવર્ડ બાય લો ટુ એક્ટ જ્યુડિશિયલી અલોન ઓર અ બોડી ઓફ જજીસ વિચ ઇઝ એમ્પાવર્ડ બાય લો ટુ એક્ટ જ્યુડિશિયલી એઝ અ બોડી વેન સચ જજ ઓર બોડી ઓફ જજ ઇઝ એક્ટિંગ જ્યુડિશિયલી. એટલે કે કોર્ટ ઓફ જસ્ટિસ એને કહેવાય કે જે જ્યુડિશિયલી કાર્યવાહી કરવા માટે એક વ્યક્તિ હોય અથવા તો વ્યક્તિઓનો સમૂહ હોય જેને કાયદા દ્વારા એમ્પાવર કરવામાં આવ્યા હોય એને કોર્ટ ઓફ જસ્ટિસ કહેવાય. એ બોડી અથવા વ્યક્તિ હોય એને કોર્ટ ઓફ જસ્ટિસ કહેવાય અને એ જજને કહેવાય. બરાબર, આ સેક્શન 20 કહે છે આપણી. હવે પબ્લિક સર્વન્ટની વ્યાખ્યા આવી, જે આપણે 14માં જોઈ ગયા. ગવર્મેન્ટ સર્વન્ટની વ્યાખ્યા જોઈ, હવે એની સાથે આપણે પબ્લિક સર્વન્ટ જોઈશું. તો પબ્લિક સર્વન્ટમાં કોનો કોનો સમાવેશ થાય એ લખેલું છે. એ આખી કેટેગરી છે, એ આપણે તમે વાંચી લેજો. કેમ કે એ બધું મેં કીધું ને કે જાહેર ફરજના ભાગરૂપે કમિશન મેળવતા હોય, પગાર મેળવતા હોય, રેમ્યુનરેશન મેળવતા હોય, કન્સલ્ટિંગ ફી મેળવતા હોય અથવા તો ઓનરરી કરતા હોય, પણ જાહેર ફરજના ભાગરૂપે સરકારે એમને કામગીરી સોંપી હોય તો એ તમામનો સમાવેશ જાહેર નોકરમાં થઈ જાય છે. એ સેક્શન 21માં કહેલું છે. હવે આપણે આ બધી જે ડેફિનેશનો હવે જે ચાલુ થાય છે ને એ આપણા આઈપીસીના ઓફેન્સની અગત્યની ડેફિનેશનો ચાલુ થાય છે સેક્શન 22થી. સેક્શન 22માં આપણને મૂવેબલ પ્રોપર્ટીની વ્યાખ્યા આપેલી છે. જુઓ એમાં શું કીધું છે. ધ વર્ડ મૂવેબલ પ્રોપર્ટી આર ઇન્ટેન્ડેડ ટુ ઇન્ક્લુડ કોર્પોરિયલ પ્રોપર્ટી ઓફ એવરી ડિસ્ક્રિપ્શન એક્સેપ્ટ લેન્ડ એન્ડ થિંગ્સ એટેચ ટુ ધ અર્થ ઓર પરમાનન્ટલી ફાસ્ટન ટુ એનીથિંગ વિચ ઇઝ એટેચ ટુ ધ અર્થ. એટલે મૂવેબલ પ્રોપર્ટી એટલે જંગમ મિલકત, ખસેડી શકાય એવી મિલકત કોને કહેવાય. તો એવી મિલકત કે જે કોઈ પણ પ્રકારની ડિસ્ક્રિપ્શન ધરાવતી હોય સિવાય કે જમીન, જમીન સાથે જોડાયેલી વસ્તુઓ અથવા તો જે કાયમી રીતે જોડાયેલી હોય, જમીન સાથે એટેચ હોય એવી વસ્તુઓ સિવાયની તમામ વસ્તુઓનો સમાવેશ મૂવેબલ પ્રોપર્ટીમાં થાય. મૂવેબલ પ્રોપર્ટીમાં કેવી પ્રોપર્ટી ના આવે? જમીન સાથે, એક તો જમીન ના આવે, જમીન સાથે જોડાયેલી વસ્તુ ના આવે, અથવા તો કાયમી રીતે જમીન સાથે જોડાયેલી વસ્તુ હોય તો એ ત્રણેય મૂવેબલ પ્રોપર્ટીની વ્યાખ્યામાં આવે નહીં. એ સિવાયની તમામ મિલકતો મૂવેબલ પ્રોપર્ટીમાં આવે. હવે આનું ઉદાહરણ હું તમને આપીને સમજાવું કે એક જમીન ઉપર ઘઉંનો પાક છે તો જ્યાં સુધી એ ઘઉંનો પાક જમીન સાથે જોડાયેલો છે ત્યાં સુધી એ મૂવેબલ પ્રોપર્ટી નથી. પરંતુ જેવો એ પાક કાપીને, જમીનથી કાપીને અલગ કરવામાં આવે તો એ મૂવેબલ પ્રોપર્ટી બની જાય. એટલે ચોરીમાં આપણે મૂવેબલ જંગમ મિલકતની ચોરી થાય તો જમીન સાથે પાક જ્યાં સુધી જોડાયેલો હોય ત્યાં સુધી એની ચોરી થઈ શકે નહીં, પણ જેવો પાક કાપીને જમીન પર મૂક્યો એટલે એ જંગમ મિલકત બની ગઈ. આ સાદી ભાષામાં હું સમજાવવાનો પ્રયાસ કરું છું. પછી આપણે જ્યારે ક્વેશ્ચન આન્સર લઈશું ત્યારે જો તમને ખબર ના પડી હોય તો એ વખતે મને પૂછજો, તો હું એ વખતે ફરી સમજાવી દઈશ તમને. હવે 23માં રોંગફુલ ગેનની વ્યાખ્યા આપી છે. રોંગફુલ ગેન ઇઝ ગેન બાય અનલોફુલ મીન્સ ઓફ પ્રોપર્ટી ટુ વિચ ધ પર્સન ગેનિંગ ઇઝ નોટ લીગલી એન્ટાઇટલ. રોંગફુલ ગેન એટલે રોંગફુલનું ગુજરાતી થાય ખોટી રીતે મેળવેલો નફો. તો ખોટી રીતે મેળવેલો નફો કોને કહેવાશે? તો જે વ્યક્તિ આવો નફો મેળવવા માટે
કાયદેસર હકદાર ન હોય અને એવી વ્યક્તિએ કોઈ જો નફો મેળવ્યો હોય તો એને રોંગફુલ ગેન કર્યો કહેવાશે. એ જ રીતે રોંગફુલ લોસ, રોંગફુલ લોસ ઇઝ ધ લોસ બાય અનલોફુલ મીન્સ ઓફ પ્રોપર્ટી ટુ વિચ ધ પર્સન લુઝિંગ ઇટ ઇઝ લીગલી એન્ટાઇટલ. જુઓ, પેલામાં અનલોફુલ મીન્સ દ્વારા એટલે કે ગેરકાયદેસરના સાધનો દ્વારા જે કાયદેસર હકદાર નથી એવા વ્યક્તિએ નફો મેળવ્યો હોય, અને આમાં છે જે વ્યક્તિ કાયદેસર હક ધરાવે છે એવા વ્યક્તિને કોઈ અનલોફુલ મીન્સ દ્વારા પ્રોપર્ટીનું નુકસાન થાય અને જેના દ્વારા એ લોસ કરે. આ બંને એકબીજાની વિરુદ્ધ છે, એટલે એક આવડશે ગેન આવડશે તો લોસ તમને આવડી જશે. અને કોઈ વ્યક્તિએ ગેનિંગ રોંગફુલી લુઝિંગ રોંગફુલી ક્યારે કહેવાશે? એ પર્સન ઇઝ સેડ ટુ બી ગેન રોંગફુલી વેન સચ પર્સન રિટેન્સ રોંગફુલી એઝ વેલ એઝ વેન સચ પર્સન એક્વાયર્સ રોંગફુલી. એટલે કે કોઈ વ્યક્તિ કોઈ પ્રોપર્ટીનો કબજો કે પ્રોપર્ટી ખોટી રીતે રોકી રાખશે અથવા તો ખોટી રીતે પઝેશન રાખશે તો એને રોંગફુલી ગેઇન કરેલું કહેવાશે. અને રોંગફુલી લોસ કોને કહેવાશે? આ પર્સન ઇઝ સેડ ટુ લોસ રોંગફુલી વેન સચ પર્સન ઇઝ રોંગફુલી કેપ્ટ આઉટ એની પ્રોપર્ટી એઝ વેલ એઝ સચ પર્સન ઇઝ રોંગફુલી ડિપ્રાઇવ ઓફ પ્રોપર્ટી. એટલે કે રોંગફુલી લોસ એવો કહેવાશે કે એ વ્યક્તિને એની કાયદેસરની પ્રોપર્ટીથી દૂર રાખવામાં આવી હશે અથવા તો એને એની પ્રોપર્ટીથી અલગ કરવામાં આવ્યો હશે ખોટી રીતે. એ બંને રોંગફુલી લુઝિંગ કહેવાશે. હવે આપણે ડિસઓનેસ્ટલીની વ્યાખ્યા જોઈએ. આ બધા જ શબ્દો છે ને મિત્રો, મૂવેબલ પ્રોપર્ટી, રોંગફુલ ગેન, રોંગફુલ લોસ, ડિસઓનેસ્ટલી, પ્રુડન્ટલી, આ બધા જ શબ્દો આપણી આઈપીસીમાં વારંવાર વપરાય છે. એટલે આ શબ્દો સમજવા બહુ જ જરૂરી છે. હવે સેક્શન 24 ડિસઓનેસ્ટલીની વ્યાખ્યા આપે છે. હુએવર ડઝ એનીથિંગ વિથ ધ ઇન્ટેન્શન ઓફ કોઝિંગ રોંગફુલ ગેન ટુ વન પર્સન ઓર રોંગફુલ લોસ ટુ અનધર પર્સન ઇઝ સેડ ટુ ડુ ધેટ થિંગ ડિસઓનેસ્ટલી. એટલે કે કોઈ વ્યક્તિ એવા ઈરાદાથી કોઈ વ્યક્તિને રોંગફુલ ગેઇન કરાવવાના ઈરાદાથી અથવા તો કોઈ વ્યક્તિને રોંગફુલ રીતે લોસ કરાવવાના ઈરાદાથી કંઈ પણ કરે તો એ ડિસઓનેસ્ટલી કરેલું કહેવાશે, અપ્રમાણિકપણે કરેલું કહેવાશે. એટલે કે કોઈને એવા ઈરાદાથી રોંગફુલ ગેઇન કરાવો, ખોટી રીતે એને ફાયદો કરાવો કોઈ વ્યક્તિને, અથવા તો કોઈ વ્યક્તિને ખોટી રીતે નુકસાન કરાવવું, એ અપ્રમાણિકપણે કરેલું છે એવું કહેવાશે. એટલે જ્યારે આપણે ડિસઓનેસ્ટલી આવે ત્યારે આ બે તત્વોમાંથી ગમે તે એક તત્વ હોવું જોઈએ. કાં તો રોંગફુલ કોઈને ગેઇન થયેલો હોવો જોઈએ, કાં કોઈને રોંગફુલ લોસ થયેલો હોવો જોઈએ. હવે સેક્શન 25 પ્રુડન્ટલીની વ્યાખ્યા આપે છે. કપટપૂર્વક, આ પર્સન ઇઝ સેડ ટુ ડુ આ થિંગ પ્રુડન્ટલી, કોઈ વ્યક્તિએ કપટપૂર્વક કામ કર્યું છે ક્યારે કહેવાશે? ઇફ હી ડઝ ધેટ થિંગ વિથ ઇન્ટેન્ટ ટુ ડિફ્રોડ બટ નોટ અધરવાઇઝ. એવું કપટપૂર્વક કર્યું છે એ ત્યારે જ કહેવાશે કે જ્યારે એ કપટ કરવાના ઈરાદાથી જ કરવામાં આવેલું હશે, એ સિવાય નહીં. એટલે આમાં ઈરાદો અગત્યનો, ઈરાદો હોય તો જ કપટપૂર્વકનું કૃત્ય બને, એ સિવાય ઈરાદો ના હોય તો કપટનું કૃત્ય બને નહીં. એટલે કપટ કરવાનો ઈરાદાથી કરવામાં આવેલું કૃત્ય એ પ્રુડન્ટલી કહેવાશે, એ સિવાયનું નહીં. બટ નોટ અધરવાઇઝ, એ સિવાયનું નહીં. હવે રીઝન ટુ બિલીવ, માનવાને કારણ હોવું, એ શું છે ને ક્યારે કહેવાશે? આ પર્સન ઇઝ સેડ ટુ હેવ રીઝન ટુ બિલીવ ક્યારે કહેવાશે? આ થિંગ ઇફ હી હેઝ સફિશિયન્ટ કોઝ ટુ બિલીવ ધેટ થિંગ બટ નોટ અધરવાઇઝ. એટલે કે કોઈ વ્યક્તિને માનવાને કારણ હોવું એ ક્યારે કહી શકાશે? કે એની પાસે એવા સફિશિયન્ટ રીઝન હોય કે ભાઈ આવા કારણોને લીધેથી મારે આવું માનવાને કારણ હતું અને આ કારણો હતા એટલે મેં આવું માન્યું, એ હોય તો જ એ રીઝન ટુ બિલીવ કહેવાય, એ સિવાય નહીં. નોટ અધરવાઇઝ, સફિશિયન્ટ
મીન્સ હોવા જોઈએ કે આ વસ્તુ માનવાને મારી પાસે સફિશિયન્ટ કારણો હતા. હવે પ્રોપર્ટી ઇન પઝેશન ઓફ વાઇફ, ક્લર્ક ઓર સર્વન્ટ, જુઓ સેક્શન 27, પત્ની નોકર અને ક્લર્કના પઝેશનમાં જે પ્રોપર્ટી હોય એ કોના પઝેશનમાં ગણાશે, આ સેક્શન 27 કે છે. જુઓ, વેન પ્રોપર્ટી ઇઝ ઇન ધ પઝેશન ઓફ અ પર્સન્સ વાઇફ, ક્લર્ક ઓર સર્વન્ટ ઓન એકાઉન્ટ ઓફ ધેટ પર્સન, ઇટ ઇઝ ઇન ધેટ પર્સન્સ પઝેશન વિધિન ધ મિનિંગ ઓફ ધીસ કોડ. એટલે કે કોઈ વ્યક્તિની પ્રોપર્ટી એ વ્યક્તિ વતી એની પત્ની, ક્લાર્ક અથવા સર્વન્ટ પાસે હોય તો એ પ્રોપર્ટીનું પઝેશન એ વ્યક્તિનું જ છે એવું આ કાયદા હેઠળ ગણાશે. હવે એનું એક્સપ્લેનેશન આપણે જોઈ લઈએ. આ પર્સન એમ્પ્લોય ટેમ્પરરીલી ઓર ઓન અ પર્ટિક્યુલર ઓકેશન ઇન ધ કેપેસિટી ઓફ અ ક્લર્ક ઓર સર્વન્ટ ઇઝ અ ક્લર્ક ઓર સર્વન્ટ વિધિન ધ મિનિંગ ઓફ ધીસ સેક્શન. જુઓ, એટલે કે ટેમ્પરરી કોઈ નોકરને રાખ્યો હશે કે ક્લર્કને રાખ્યો હશે તો પણ એ બંને આ સેક્શનના મિનિંગમાં ક્લર્ક અને એ ગણાશે. એટલે ટેમ્પરરી નોકર હોય કે પરમાનન્ટ હોય, એના પઝેશનમાં માલિકની કોઈ મિલકત હોય તો એ માલિકનું જ પઝેશન છે એવું ગણાશે આ ત્રણ વ્યક્તિઓના પઝેશનમાં. હવે જો કાઉન્ટરફીટની વ્યાખ્યા, કાઉન્ટરફીટની વ્યાખ્યા શું કહે છે? એ પર્સન ઇઝ સેડ ટુ કાઉન્ટરફીટ હુ કોઝિસ વન થિંગ ટુ રિઝેમ્બલ અનધર થિંગ. જુઓ, કાઉન્ટરફીટ એટલે એને ગુજરાતીમાં મળતાવડાપણું કે જેનાથી માણસ છેતરાઈ જાય. હુ કોઝિસ વન થિંગ ટુ રિઝનેબલ અનધર થિંગ, એટલે કે કોઈ એવું માને કે એક વસ્તુ બીજી વસ્તુ છે એવું માને, ઇન્ટેન્ડિંગ બાય મીન્સ ઓફ ધેટ રિઝેમ્બલન્સ, અથવા તો એવું ઈચ્છે કે કોઈ વ્યક્તિ આ વસ્તુ છે એવું સમજે. ટુ પ્રેક્ટિસ ડિસેપ્શન, ડિસેપ્શન એટલે છેતરવા માટે આવું કરે, અથવા તો ઓર નોઈંગ ઇટ ટુ બી લાઇકલી ધેટ ડિસેપ્શન વિલ ધેર બાય બી પ્રેક્ટિસ, અથવા તો આવું કરવાથી ડિસેપ્શન થશે અને સામેની વ્યક્તિ છેતરાશે એવું કોઈ કૃત્ય કરે તો એ કાઉન્ટરફીટ કર્યું કહેવાય. કોઈ વ્યક્તિ એક અક્ષરનો ફેરફાર કરીને, જેમ કે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ છે તો પ્રોક્ટર એન્ડ ગેમ્બલની જગ્યાએ પ્રોક્ટર એન્ડ સેમ્બલ કા જે કરી નાખે જીની જગ્યાએ, અને એવું ઈચ્છતો હોય કે આનાથી મારી પ્રોડક્ટ પ્રોક્ટર એન્ડ ગેમ્બલ છે એમ માનીને વેચાય, અને એ એવા ઈરાદે જ કર્યું હોય એણે તો એ કાઉન્ટરફીટ કરે છે એવું કહેવાય. એ જ રીતે તમે સિક્કા બનાવી શકો, મિસ બ્રાન્ડેડ વસ્તુ કરી શકો, આ બધું જ કરી શકો, એને કાઉન્ટરફીટ કર્યું કહેવાય. હવે જો કાઉન્ટરફીટ નું એક્સપ્લેનેશન આપણે જોઈએ તો શું છે? ઇટ ઇઝ નોટ એસેન્શિયલ ટુ કાઉન્ટરફીટિંગ ધેટ ધ લિમિટેશન શુડ બી એક્ઝેક્ટ, એટલે કે ઓરિજિનલ વસ્તુ હોય એના જેવી એક્ઝેક્ટ વસ્તુ હોય એવું જરૂરી નથી. કાઉન્ટરફીટ કરો એટલે સહેજ માઇનોર ફેરફાર તમે કરો ને તો પણ કાઉન્ટરફીટિંગની વ્યાખ્યામાં આવી જાય. એ એક્સપ્લેનેશન વનમાં આપણને કીધું છે. હવે આપણે એક્સપ્લેનેશન ટુ જોઈએ. વેન અ પર્સન કોઝિસ વન થિંગ ટુ રિઝેમ્બલ અનધર થિંગ એન્ડ ધ રિઝેમ્બલન્સ ઇઝ સચ ધેટ અ પર્સન માઇટ બી ડિસીવ ધેર બાય ઇટ શેલ બી પ્રિઝ્યુમ. જુઓ, કોઈ વ્યક્તિ એવી વસ્તુ બનાવે કે જેનાથી સામેનો વ્યક્તિ, એટલો સિમ્પલ સ્લાઇડ ફેરફાર કરે કે સામેનો વ્યક્તિ છેતરાઈ શકે એવી સંભાવના હોય તો પણ આ કાઉન્ટરફીટ કર્યું છે એવું કહેવાય. ઇટ શેલ બી પ્રિઝ્યુમ્ડ એટલે એવું માનવામાં આવશે કે ભાઈ એણે કાઉન્ટરફીટ કર્યું છે. અન્ટિલ, જો જ્યાં સુધી ધ કોન્ટ્રરી ઇઝ પ્રૂવ્ડ, જ્યાં સુધી એની વિરુદ્ધનું પુરવાર નહીં કરવામાં આવે ત્યાં સુધી એવું માની જ લેવાનું છે કે એણે કાઉન્ટરફીટ કર્યું છે. ધેટ ધ પર્સન ફોર કોઝિંગ ધ વન થિંગ ટુ રિઝેમ્બલ ધ અનધર થિંગ ઇન્ટેન્ડેડ બાય મીન્સ ઓફ ધેટ રિઝેમ્બલન્સ ટુ પ્રેક્ટિસ ડિસેપ્શન, અથવા તો એ વ્યક્તિ એવું જાણતી હોય, ઓર ન્યૂ ઇટ ટુ બી લાઇકલી, અથવા તો એ વ્યક્તિ એવું જાણતી હોય કે હું આ જે કરી રહ્યો છું, સહેજ ફેરફાર કરી રહ્યો છું, એનાથી સંભવ છે કે કોઈ વ્યક્તિ છેતરાઈ જશે ભળતાપણાથી, તો પણ એને કાઉન્ટરફીટ કર્યું કહેવાશે. આ આપણી કાઉન્ટરફીટની વ્યાખ્યા છે. હવે આપણે 29માં ડોક્યુમેન્ટની વ્યાખ્યામાં આવીએ છીએ. આ વ્યાખ્યા ઘણીવાર પૂછાતી હોય છે તો આપણે ધ્યાનથી એના શબ્દો જોઈએ. ધ વર્ડ
ડોક્યુમેન્ટ ડિનોટ એની મેટર એક્સપ્રેસ ઓર ડિસ્ક્રાઇબ અપોન એની સબસ્ટન્સ બાય મીન્સ ઓફ લેટર્સ ફિગર્સ ઓર માર્ક્સ ઓર બાય મોર દેન વન ઓફ ધોઝ મીન્સ ઇન્ટેન્ડેડ ટુ બી યુઝ ઓર વીચ મે બી યુઝ એઝ એવિડન્સ ઓફ ધેટ મેટર. એટલે જો આ વ્યાખ્યા જોઈએ તો ડોક્યુમેન્ટ દ્વારા વર્ણવવામાં આવી હોય તેના દ્વારા લેટર્સથી ફિગર્સથી કોઈ નિશાનીઓથી અથવા તો આ ત્રણ એક કરતા વધારે આ ત્રણ મીન્સથી અને એનો ઈરાદો શું કે એને પુરાવામાં વાપરવા માટે આ મેટર અંગેના પુરાવામાં વાપરવા માટેના ઈરાદાથી જો એવી કોઈ બાબત લખવામાં કે નોંધવામાં કે નિશાની કરવામાં આવી હોય તો એ તમામ ડોક્યુમેન્ટ કહેવાય. એટલે આપણે એમ સમજીએ કે કોઈ વ્યક્તિ જઈ રહ્યું છે, હું તમને આપણી ક્રાઇમની ભાષામાં જ ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિ જઈ રહી છે રસ્તામાં અને એની ઉપર હુમલો કરવામાં આવે છે અને ત્યાં દિવાલ છે તો એ એના ખૂનથી દિવાલ ઉપર કોઈ નામ લખી દે છે એને મારનારનું અને એ વ્યક્તિ મરી જાય છે તો એ દિવાલનો જે નામવાળો પોર્શન છે એ આપણે ડોક્યુમેન્ટની વ્યાખ્યામાં ગણી શકીએ. કેમ? એ વ્યક્તિનો એ વખતે ઈરાદો હતો કે મને મારનારનું નામ ખબર પડે અને આ વંચાય પુરાવામાં કે મને આણે માર્યો છે. તો આપણી આ વ્યાખ્યામાં ફિટ બેસે છે કે એ ભાઈ એ ઈરાદો એનો શું હતો કે ભાઈ આ વ્યક્તિએ મને માર્યો છે એ મારી મેટરમાં બધાને ખબર પડે. અને લખ્યું કેવી રીતે? હાથથી લેટર અને કોઈ પણ સબસ્ટન્સ ઉપર લખી શકાય. તમે પથ્થર ઉપર લખી શકો, દિવાલ ઉપર લખી શકો, તામપત્ર ઉપર લખી શકો, પછી પાંદડા ઉપર લખી શકો, જ્યાં જ્યાં વાંચી શકાય ને પુરાવામાં લઈ શકાય એ બધી જ વસ્તુ પર તમે લખી શકો. એટલે અશોકના શિલાલેખ ડોક્યુમેન્ટ ગણાય, તામ્રપત્ર પર કંઈ લખીને આપ્યું એ ડોક્યુમેન્ટ ગણાય, કાગળ પર લખ્યું હોય, નિશાનીઓ કરી હોય એ બધું જ ડોક્યુમેન્ટ ગણાય. હવે જો એક્સપ્લેનેશન વનમાં આપણને સમજાવ્યું છે ઇટ ઇઝ ઇમટીરિયલ બાય વોટ મીન્સ ઓર અપોન વોટ સબસ્ટન્સ ધ લેટર ફિગર્સ ઓર માર્ક્સ આર ફોર્મ. જુઓ ડોક્યુમેન્ટની વ્યાખ્યામાં એ ઇમટીરિયલ છે. ડોક્યુમેન્ટ શું છે નક્કી કરવા માટે ઇમટીરિયલ છે. વોટ સબસ્ટન્સ, કયો સબસ્ટન્સ વપરાયો છે, કયા લેટર્સ વપરાયા છે, કઈ ફિગર્સ વપરાય છે અને કઈ માર્ક્સમાં ફોર્મ કર્યું છે, ઓર વેધર ધ એવિડન્સ ઇઝ ઇન્ટેન્ડેડ ફોર ઓર ઇટ મે બી યુઝડ ઇન અ કોર્ટ ઓફ જસ્ટિસ ઓર નોટ, એ ઇમટીરિયલ છે. માત્ર એવો ઈરાદો હોય કે પુરાવામાં આ મેટર અંગે રજૂ કરી શકાય એવું હોય કે આ મેટર માટે એનો ખુલાસો થાય તો એ ડોક્યુમેન્ટની વ્યાખ્યામાં આવશે. હવે આપણે એના ઉદાહરણો સમજીએ તો થોડું વધારે સારી રીતે આપણને ક્લિયર થશે. હવે જો એ રાઇટિંગ એક્સપ્રેસિંગ ધ ટર્મ્સ ઓફ કોન્ટ્રાક્ટ વિચ મે બી યુઝ એઝ એવિડન્સ ઓફ ધી કોન્ટ્રાક્ટ ઇઝ અ ડોક્યુમેન્ટ. કરાર કર્યો હોય અને એ કરારનો જે કોન્ટ્રાક્ટ હોય, જે દસ્તાવેજ હોય એ ડોક્યુમેન્ટ ગણાય. ચેક ચેક હોય બેન્કરને લખ્યો હોય એ પણ ડોક્યુમેન્ટ ગણાય. પાવર ઓફ એટર્નીનો લખાણ હોય એ પણ ડોક્યુમેન્ટ ગણાય. પછી કોઈ મેપ હોય અથવા તો પ્લાન બનાવ્યો હોય અને વિચ ઇઝ ઇન્ટેન્ડેડ ટુ બી યુઝ ઓર વિચ મે બી યુઝ એઝ એવિડન્સ ઇઝ અ ડોક્યુમેન્ટ. કોઈ પ્લાન કે નકશો બનાવ્યો હોય કે મેપ હોય, રસ્તો હોય અને એ બનાવ્યો હોય અને એવા ઈરાદાથી બનાવ્યો કે ભાઈ પુરાવામાં એને ધ્યાને લઈ શકાય કે વાપરી શકાય તો એ એવિડન્સ ડોક્યુમેન્ટ ગણાશે. આ રાઇટિંગ કન્ટેનિંગ ડિરેક્શન ઓર ઇન્સ્ટ્રક્શન ઇઝ અ ડોક્યુમેન્ટ. જો કોઈ લખાણ દિશા સૂચન કરતા કોઈ નિશાનો હોય કે દિશા સૂચન કરતું કોઈ લખાણ હોય તો એ પણ ડોક્યુમેન્ટની વ્યાખ્યામાં આવી જાય. બરાબર? એટલે ડોક્યુમેન્ટની વ્યાખ્યા બહુ વિશાળ છે. હવે ડોક્યુમેન્ટનું એક્સપ્લેનેશન ટુ એ શું કહે છે? વોટ એવર ઇઝ એક્સપ્રેસ બાય મીન્સ ઓફ લેટર ફિગર્સ ઓર માર્ક એઝ એક્સપ્લેન બાય મર્કેન્ટાઇલ ઓર અધર યુઝિસ શેલ બી ડીમ ટુ બી એક્સપ્રેસ બાય સચ લેટર્સ ફિગર્સ ઓર માર્ક્સ વિધિન ધ મીનિંગ ઓફ ધીસ સેક્શન ઓલધો ધ સેમ મે નોટ બી એક્ચ્યુઅલી એક્સપ્રેસ. એટલે કે વેપારી જો મર્કેન્ટાઇલ ઓર અધર યુઝિસ, વેપારી રીત રિવાજ અનુસાર અથવા તો બીજા કોઈ પ્રવર્તમાન યુઝિસ એટલે કે રીતિ અનુસાર કે જે પ્રવર્તમાન સમાજમાં પ્રચલિત હોય એવી રીતિ અનુસાર કોઈ પણ બાબત એક્સપ્રેસ કરવામાં આવી હશે કોઈ લેટર કે ફિગર કે ભાઈ માર્ક દ્વારા તો એ પણ આ સેક્શનના સંદર્ભમાં ડોક્યુમેન્ટ ગણાશે. બરાબર? જેમ કે ઓડિટ ઓડિટ થતું હોય
ઓડિટમાં પેરા લખ્યા હોય, પછી ગ્રીન પેનથી સાઇન કરી હોય કે રેડ પેનથી લખ્યું હોય, તો એ એના મિનિંગ હોય છે. એમની પ્રવચ જે ઓડિટ કરવાની રીત હોય છે ઓડિટરની, એના અમુક ચોક્કસ મિનિંગ હોય છે. તો એ પણ ડોક્યુમેન્ટ ગણાશે, અને એ મિનિંગ આ ડોક્યુમેન્ટના સંદર્ભમાં એને પણ ધ્યાને લેવાના રહેશે. એવું નહીં કે ભાઈ આ આવું લખ્યું છે કે લીટી કરી છે તો એનો એ ડોક્યુમેન્ટ નહીં ગણાય. એ બધું જ ડોક્યુમેન્ટની વ્યાખ્યામાં આવી જશે. હવે 29 એ ઇલેક્ટ્રોનિક રેકોર્ડની વ્યાખ્યા છે, એ સિમ્પલ છે. એ આઈટી આઈટી એક્ટમાં જે વ્યાખ્યા આપી છે એ જ આમાં છે, એટલે આપણે આઈટી એક્ટની વ્યાખ્યા વાંચીએ એટલે આ ખબર પડી જાય. હવે આપણે સૌથી અગત્યની આ એક બીજી વ્યાખ્યા છે, વેલ્યુએબલ સિક્યોરિટી, કિંમતી જામીનગીરી. આ બહુ જ જગ્યાએ પૂછાય છે કે વેલ્યુએબલ સિક્યોરિટી કોને કહેવાય. તો જો એની વ્યાખ્યા આપણે જોઈએ, વેલ્યુએબલ સિક્યોરિટી ડિનોટ આ ડોક્યુમેન્ટ વિચ ઇઝ, જો કિંમતી જામીનગીરી કોને કહેવાય, એવો ડોક્યુમેન્ટ કે જે ઓર પરપોઝ ટુ બી, કે જે દર્શાવે છે, કે જે છે અને દર્શાવે છે. આ ડોક્યુમેન્ટ વેર બાય એની લીગલ રાઇટ ઇઝ ક્રિએટેડ, જો કોઈ પણ કાયદેસરનો હક ઉત્પન્ન કરે છે, એક્સટેન્ડેડ વધારે છે, ટ્રાન્સફર કરે છે, રિસ્ટ્રિક્ટેડ કરે છે, અથવા એક્સટિંગ્વિશ એટલે જતો કરે છે, અથવા રિલીઝ કરે છે એટલે છૂટો કરે છે, ઓર વેર બાય એની પર્સન એક્નોલેજીસ, અથવા તો કોઈ વ્યક્તિ કબૂલાત આપે છે કે સંમતિ આપે છે, ધેટ હી લાઈઝ અંડર લીગલ લાયબિલિટી, કે એ આ કાયદેસરની જવાબદારીથી બંધાયેલો છે, અથવા તો એ આવી કાયદેસર જવાબદારીથી બંધાયેલો નથી, એવું લખે છે. એ તમામ બાબત વેલ્યુએબલ સિક્યોરિટી ગણાય. એટલે આપણે કેટલી બાબતો વેલ્યુએબલ સિક્યોરિટીમાં ધ્યાન રાખવી પડે, કે એવો ડોક્યુમેન્ટ કે જે એવું દર્શાવે છે કે કાયદેસરનો કોઈ હક ઊભો થતો હોય, ઉત્પન્ન થતો હોય, વધતો હોય, ટ્રાન્સફર થતો હોય, રિસ્ટ્રિક્ટ થતો હોય, રિસ્ટ્રિક્ટ થતો હોય એટલે ઘટતો હોય, રિસ્ટ્રિક્ટ થતો હોય એટલે બાધ્ય મુકાતો હોય, અથવા તો એક્સટિંગ્વિશ એટલે નાશ પામતો હોય એટલે ક્ષય થતો હોય, અથવા તો છૂટો થતો હોય, એટલે કે કોઈ વ્યક્તિ એ હક એ જે એની લાયબિલિટીઝ છે એમાંથી છૂટો થતો હોય, અથવા તો કોઈ વ્યક્તિ એવું જણાવતો હોય કે આ મારી કાયદેસરની જવાબદારી છે અથવા નથી, એવા તમામ બાબતો દર્શાવતા ડોક્યુમેન્ટ વેલ્યુએબલ સિક્યોરિટીની વ્યાખ્યામાં આવે. તમારે આ એકદમ યાદ રાખી લેવાનું છે. હવે એ રાઇટ, આનું ઇલ્યુસ્ટ્રેશન આપ્યું છે, જુઓ. એ રાઇટ હિઝ નેમ ઓન ધ બેક ઓફ અ બિલ ઓફ એક્સચેન્જ, એઝ ધ અફેક્ટ ઓફ ધીસ એન્ડોર્સમેન્ટ ઇઝ ટ્રાન્સફર ધ રાઇટ ટુ ધ બિલ ઓફ એની પર્સન હુ મે બીકમ ધ લોફુલ હોલ્ડર ઓફ ઇટ, ધ એન્ડોર્સમેન્ટ ઇઝ અ વેલ્યુએબલ સિક્યોરિટી. એટલે કે એ નામના વ્યક્તિએ બિલ ઓફ એક્સચેન્જ એટલે ચેક હોય, તો બિલ ઓફ એક્સચેન્જ હુંડી હોય કે ચેક હોય, એની પાછળ એન્ડોર્સમેન્ટ કર્યું અને પોતાના રાઇટ ટ્રાન્સફર કર્યા, તો એ પણ વેલ્યુએબલ સિક્યોરિટી ગણાય, કેમ કે એણે પોતાનો કાયદેસરનો હક બીજાને ટ્રાન્સફર કર્યો છે. આપણે બેરર ચેક હોય અને સેલ્ફ લખ્યું હોય, અને સેલ્ફ વાળી વ્યક્તિ પાછળ પોતાની સહી કરીને અન્ય વ્યક્તિને ચેક આપે, તો જે વ્યક્તિ રજૂ કરે એને એ ચેકના પૈસા મળે, કેમ કે પાછળ સહી કરીને એ વ્યક્તિ પોતાનો હક બીજાને ટ્રાન્સફર કરે છે. બરાબર, આ વસ્તુ વેલ્યુએબલ સિક્યોરિટીમાં આવે. અને વેલ્યુએબલ સિક્યોરિટીમાં સ્ટેમ્પ પેપર હોય, કોરા સ્ટેમ્પ ઉપર, સ્ટેમ્પ પેપર ઉપર જો સહી લેવામાં આવે તો એ પણ વેલ્યુએબલ સિક્યોરિટીમાં ગણાય, કેમ કે એનાથી એ વ્યક્તિનો ઈરાદો થતો થાય છે સામેવાળી વ્યક્તિનો, કે કોરા સ્ટેમ્પ પેપર પર આની સહી લીધી છે એટલે એ કંઈક ને કંઈક હક ઉત્પન્ન કરશે, ઓછો કરશે, ગમે તે કરશે, એટલે એ વેલ્યુએબલ સિક્યોરિટીની વ્યાખ્યામાં આવે છે. કેમ કે સ્ટેમ્પ ત્યારે જ વપરાય જ્યારે કાયદેસરનો કોઈ હક વાપરવો હોય, ઉત્પન્ન કરવો હોય, ઘટાડવો હોય તો જ. બરાબર, એટલે આપણે કોમન સેન્સ હંમેશા વાપરવાની. જ્યારે આપણને એક્ઝામમાં કોઈ પણ સવાલ પૂછવામાં આવે કે આ વેલ્યુએબલ સિક્યોરિટી છે કે નહીં, તો એ સવાલના સંદર્ભમાં આપણે સૌથી પહેલા આપણા મગજમાં ચાયણી રાખવાની ને એમાં ચાળવાનું કે ભાઈ હક નવો ઊભો થાય છે, ઘટે છે, વધે છે, અથવા તો રિસ્ટ્રિક્ટ થાય છે, જતો થાય છે, રિલીઝ થાય છે,
પેલો જવાબદારી લે છે, પેલો ના પાડે છે, આવી કોઈ પણ બાબત આવે છે આ ઉદાહરણમાં? જો આવતી હોય તો એ વેલ્યુએબલ સિક્યોરિટી છે, અને એ બાબત નથી આવતી તો વેલ્યુએબલ સિક્યોરિટી નથી. આ સિમ્પલ આ ડેફિનેશન છે. હવે આપણે આવી જઈએ એક્ટ અને ઓમિશનની વ્યાખ્યામાં. 33માં છે એક્ટ અને ઓમિશનની વ્યાખ્યા. ધ વર્ડ એક્ટ ડિનોટ એઝ વેલ એઝ સિરીઝ ઓફ એક્ટ એઝ અ સિંગલ એક્ટ. ધ વર્ડ ઓમિશન ડિનોટ એઝ વેલ એઝ સિરીઝ ઓફ ઓમિશન એઝ અ સિંગલ ઓમિશન. એક્ટ અને ઓમિશન પ્રમાણે જ્યાં એક્ટ લખ્યું હોય ત્યાં એ કૃત્ય સિરીઝ ઓફ એક્ટ એઝ અ સિંગલ એક્ટ, એટલે એક કરતા વધારે કૃત્ય હોય તો પણ એ સિંગલ એક્ટ ગણાશે. હવે આનું ઉદાહરણ આપીને હું સમજાવું સાદી ભાષામાં, તો તમારા મગજમાં તરત આવી જશે કે એક વ્યક્તિ અન્ય વ્યક્તિને લાકડી વડે મારે છે. હવે એ લાકડીનો એક ફટકો મારે છે કે પછી પાંચ ફટકા મારે છે, તો પણ એ કૃત્ય એનું કેવું કહેવાય? જો પેલા વ્યક્તિને વ્યથા થાય તો વ્યથાનો ગુનો કહેવાય, ને મહાવ્યથા થાય તો મહાવ્યથાનો ગુનો કહેવાય. ગુનો એક જ ગણાશે, એક્ટ એક જ ગણાશે. ભલે એને પાંચ ફટકા માર્યા, પણ પાંચ ફટકા માટે એને અલગ અલગ સજા કરી શકાશે નહીં. એવી જ રીતે કોઈ એક કૃત્ય ઓમિશન હોય, કૃત્ય લોપ હોય, અને એ કૃત્ય એને ચાર વાર કૃત્ય લોપ કર્યું પણ એક જ બનાવનો ભાગ છે, તો એ એક જ ઓમિશન ગણાશે. દરેક ઓમિશન માટે એને અલગ અલગ સજા કરી શકાશે નહીં. એવું આ એક્ટ અને ઓમિશનની વ્યાખ્યા પ્રમાણે આપણે સમજવાનું છે. હવે સેક્શન 34 અગત્યની છે, કોમન ઇન્ટેન્શન. એક્ટ ડન બાય સેવરલ પર્સન ઇન ફર્ધરન્સ ઓફ કોમન ઇન્ટેન્શન. કોમન ઇન્ટેન્શન એટલે સામાન્ય ઈરાદો પાર પાડવા માટે એક કરતા વધારે વ્યક્તિઓએ કરેલું કૃત્ય. તો જો આ જે સિદ્ધાંત છે એ આપણે સમજીએ, તો આ સિદ્ધાંત સમજવા માટે એવું કહી શકાય કે એક કરતા વધુ વ્યક્તિઓ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે જો કોઈ કૃત્ય કરે તો એ સેક્શન 34માં આવે. હવે એ સાદી ભાષામાં હું તમને સમજાવું. આ ગુના, આ જે સેક્શન છે એનું અગત્યનું તત્વ છે ને મીટિંગ ઓફ માઇન્ડ છે. એટલે કે માનવીઓએ પહેલા ઇન્ટેન્શન ક્યારે આવે કોઈ પણ વ્યક્તિનું. હવે આપણે આ ઇન્ટેન્શન આવ્યું ને એટલે હું તમને ગુનાના ચાર તબક્કા સમજાવી દઉં, એટલે થોડું આપણે આ બધું સમજવાનું સરળ રહેશે. કેમ કે ગુનાના મેઇન ચાર તબક્કા છે. પહેલું તો છે ઇન્ટેન્શન, ઈરાદો, દૂષિત માનસ. બીજું છે પ્રિપેરેશન, સેકન્ડ તબક્કો છે ગુનાનો. ત્રીજું છે એટેમ્પ્ટ એટલે કે પ્રયત્ન, અને ચોથું છે એક્ટ પોતે એટલે કે ગુનો, કૃત્ય પોતે. હવે આ ચાર ગુનાના તબક્કા છે ને, તો આપણા ભારતીય કાયદા પ્રમાણે આપણે જોઈએ તો ગુનાના પ્રથમ બે તબક્કા ઈરાદો અથવા તો હેતુ, દૂષિત માનસ અને તૈયારી, આ બે તબક્કા પનિશેબલ નથી. સિવાય કે કાયદામાં જ્યાં ઓફેન્સની તૈયારી કરવી પણ ગુનો દર્શાવ્યો હોય તો જ તૈયારી ગુનો બને, એ સિવાયના કૃત્યોમાં ગુનો બને નહીં. પરંતુ પાછળના બે તબક્કા પ્રયત્ન અને ગુનો પોતે, એ બંને આપણા ભારતીય કાયદા પ્રમાણે પનિશેબલ છે. હવે હું એ તમને ઉદાહરણ આપીને સમજાવું, સિમ્પલ ઉદાહરણ, કે મારો ઈરાદો કોઈને મારી નાખવાનો છે. એને મારી નાખવા માટે હું ઝેર લાવું છું. હું મારે કોઈ ભાવેશભાઈ છે એમને મારી નાખવા છે. મારા મગજમાં એવો ઈરાદો છે કે મારે ભાવેશભાઈને મારવા છે, અને એના માટે હું ઝેર લઈને મૂકું છું. ત્યાં સુધી મેં ગુનો નથી કર્યો. ઝેર મારી પાસે છે ત્યાં સુધી મેં તૈયારી કરી, તો કોઈને મારી નાખવાની તૈયારી કરવી એ ભારતીય કાયદા પ્રમાણે ગુનો નથી. પરંતુ જેવું એ ઝેર હું ભાવેશભાઈને પાણીમાં ભેળવીને ભાવેશભાઈને આપું કે ભાવેશભાઈ આ પાણી પીવો એમ કરી, અને હું એ ટીપોય પર મૂકું, તો ભાવેશભાઈ એ પાણી પીવે તો મારો ગુનો પૂરો થઈ ગયો, અને જો ના પીવે તો મેં પ્રયત્ન કર્યો એમને મારવાનો, એટલે એ જો પાણી ના પીવે તો 307 થાય મારી ઉપર, અને જો એ પાણી પી જાય અને મરી જાય તો મારી ઉપર 302 થાય, અને એ પાણી પી જાય અને બચી જાય તો પણ મારી ઉપર 307 થાય.
થાય. આ સિમ્પલ ભાષામાં મેં સમજાવ્યું કે ક્યાં સુધી ગુનો ના બને. હવે બીજી ભાષામાં સમજાવું કે પહેલા ટેલિગ્રામ થતા હતા, મારે મારો ઈરાદો છે કોકને છેતરવાનો, એના માટે મેં મેલ લખ્યો, ડ્રાફ્ટ કર્યો, તૈયાર કર્યો, પણ મેં હજુ એ મેલ ચીટિંગ કરવા માટે સામેવાળા વ્યક્તિને મોકલ્યો નથી. તો જ્યાં સુધી એ મેલ ભલે મેં તૈયાર કર્યો, ડ્રાફ્ટ કર્યો, પણ મેં જ્યાં સુધી એ વ્યક્તિને સેન્ડ નથી કર્યો ત્યાં સુધી હું ગુનેગાર નથી. ભલે એ સ્ટેજે હું પકડાઈ જાઉં તો પણ હું મારો ઓફેન્સ મારા પર ગુનો લાગુ પડે નહીં. પણ જેવો હું એ મેલ પેલા વ્યક્તિને છેતરવાના ઈરાદે એને સેન્ડ કરી દઉં, તો મેં પ્રયત્ન કર્યો, એ વ્યક્તિ છેતરાય અને મને કંઈ આપે, તો મારો ફ્રોડનો ગુનો પૂરો થઈ ગયો. અને જો ના આપે અને બચી જાય તો પણ મેં પ્રયત્ન તો કર્યો જ, એટલે એ મારો ગુનો 511માં પ્રયત્નમાં પડી જાય. બરાબર, આ સિમ્પલ ભાષામાં મેં તમને સમજાવ્યું. હવે આપણે આ 34માં પાછા આવી જઈએ. કોમન ઇન્ટેન્શન, ફર્ધરન્સ ઓફ કોમન ઇન્ટેન્શન, એટલે કે એક કે વધુ વ્યક્તિઓએ પોતાના સામાન્ય ઈરાદો બર લાવવા માટે કરેલ કૃત્યો. આ ગુનો બનવા માટે એક કે તેથી વધુ વ્યક્તિઓ હોવા જોઈએ, એમની વચ્ચે મીટિંગ ઓફ માઇન્ડ હોવું જોઈએ, અને એમાં એમણે નક્કી કરેલું હોવું જોઈએ, અને એના એ ગુનાને અંજામ આપવા માટે દરેક વ્યક્તિએ કંઈક 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 કૃત્ય કરેલું હોવું જોઈએ. એવું જરૂરી નથી કે એ વ્યક્તિની સ્થળ પર હાજરી હોય જ, હાજરી ના હોય તો પણ એ વ્યક્તિ આ સિદ્ધાંત અન્વયે જવાબદાર બને. હવે હું આનું ઉદાહરણ આપીને તમને સમજાવું. 5 વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓ ભેગા મળે છે અને એમનો દુશ્મન એક બી નામનો વ્યક્તિ છે. એ 5 વ્યક્તિઓ નક્કી કરે છે કે આપણે બી નામના વ્યક્તિને મારવો છે. બી નામનો વ્યક્તિ સાંજના 7 વાગે આ જગ્યાએથી નીકળે છે, એ એકલો હોય છે અને એની ઓફિસેથી નીકળે છે. હવે એ 5 જણા નક્કી કરે એક જણને કે તારે એની ઓફિસે ઉભા રહેવાનું, એ ત્યાંથી નીકળે એટલે તારે અમને જાણ કરવાની કે નીકળી ગયો છે. બીજાને ઊભો રાખે રસ્તામાં કે અહીંથી તારા ત્યાંથી પસાર થાય એટલે અમને જાણ કરવાની કે અહીંથી નીકળ્યો છે, હવે આટલી મિનિટમાં ત્યાં પહોંચશે. અને 2 જણા અધવચ્ચે જ્યાં રસ્તામાં આવવાનું હોય ત્યાં ઊભા રહે, અને 1 જણ થોડે દૂર મોટરસાઇકલ લઈને ઊભો રહે. એ 2 જણા કે અમે એને મારીશું અને પછી અમે તું મોટરસાઇકલ ચાલુ રાખજે, તારી સાથે ભાગી જઈશું. એ થોડો દૂર ઊભો હોય, દેખાય નહીં એવી રીતે. હવે આ 5 જણાએ પ્લાન ઘડ્યો અને 5 જણાએ ભેગા થઈને એમના બનેલા પ્લાન મુજબ પેલા વ્યક્તિને મારી નાખ્યો, એનું મર્ડર કરી લીધું અને પછી બાઇક ઉપર બેસીને ભાગી ગયા. હવે મર્ડર કરવામાં તો 2 જણા હતા, પણ મર્ડરનો જે ગુનાને અંજામ આપવાનો હતો એમાં આ 5 જણા સંડોવાયેલા હતા, એટલે 5ની સામે મર્ડરના ગુના માટે કામગીરી ચલાવી શકાય. આ 34નો બેઝિક સિદ્ધાંત. હવે આ જ બાબત હું બીજી રીતે સમજાવું કે 34માં ભલે ગુનો બન્યો હોય તો કેમ ના લાગુ પડે, ક્યારે ના લાગુ પડે, કેવા બનાવમાં. 5 માણસો ભેગા થયા, ધાડ પાડવાનું એમણે નક્કી કર્યું. હવે એક ઘરમાં એ લોકો રાત્રિના સમયે ધાડ પાડવા ગયા, એમણે મિલકત લૂંટી. હવે એક રૂમમાં કોઈ નાનું બાળક, નાની સગીર વયની, ચલો એક સ્ત્રી છે. હવે એ 5માંથી 1 જણ ત્યાં જાય છે અને રેપનો ઓફેન્સ કરે છે, તો શું આ 5 જણાને રેપ માટે ગુનેગાર ઠેરવી શકાય 34 હેઠળ? તો ના. કેમ? કેમ કે એમનો કોમન ઇન્ટેન્શન ધાડ પાડવાનો હતો, તો ધાડ પાડવા માટે જરૂરી હોય એવા બધા જ કૃત્યો એમાં સમાવેશ થાય. જો આ લોકોએ ધાડ પાડતી વખતે કોઈએ સામનો કર્યો હોય અને એનો બચાવ કરતા મર્ડર થઈ જાય તો બધા જ સરખે હિસ્સે જવાબદાર ગણાય, કેમ કે એ ધાડ પાડવાનું કૃત્ય પૂરું કરતી વખતે કરવામાં આવેલ કૃત્ય છે, એમના કોમન ઇન્ટેન્શનને પૂરો કરવા માટે કરવામાં આવેલું કૃત્ય છે. જ્યારે ધાડ પાડવાનું જે કૃત્ય છે એની સાથે રેપ કોઈ પણ રીતે કનેક્ટેડ નથી, એટલે આમાં જે એક વ્યક્તિએ રેપ કર્યો છે એ રેપ માટે અને આ 5એ 5 ધાડ માટે જવાબદાર ગણાશે. એટલે મગજમાં શું રાખવાનું? એક જ વસ્તુ, કે એમનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે જે કૃત્ય કરવામાં આવ્યું હોય, સામાન્ય ઈરાદો જે હોય ને એ ધ્યાનમાં રાખવાનો, અને એના માટે જરૂરી જે કૃત્યો કરવામાં આવ્યા હોય એ જો એક કે એકથી વધુ વ્યક્તિઓએ કર્યા હોય તો એ તમામને એક સરખો હિસ્સો લીધો છે, ભલે એમણે
અલગ અલગ કાર્યવાહી કરી છે, અલગ અલગ ગુનો કર્યો છે, તો પણ એમની સામે એક જ ગુના માટે કાર્યવાહી ચલાવી શકાશે એવું આ સિદ્ધાંત કહે છે. આ પિનલ સેક્શન નથી, સિદ્ધાંત છે 34. હવે એ બધા એને લગતા જે સેવરલ એક્ટ છે 34 ને લગતા, એટલે હવે આપણે ત્યાં સુધી નથી જતા. હવે સીધા આપણે 39 માં આવીએ છીએ. વોલેન્ટરીલી, સ્વેચ્છાપૂર્વક, આ વ્યાખ્યા, આ શબ્દ બહુ જ વપરાય છે. આ પર્સન ઇઝ સેડ ટુ કોઝ એન એફેક્ટ વોલેન્ટરીલી વેન હી કોઝિસ ઇટ બાય મીન્સ વેર બાય હી ઇન્ટેન્ડેડ ટુ કોઝ ઇટ ઓર બાય મીન્સ વિચ એટ ધ ટાઈમ ઓફ એમ્પ્લોઈંગ ધોઝ મીન્સ હી ન્યુ ઓર હેડ રીઝન ટુ બિલીવ ટુ બી લાઇકલી ટુ કોઝ ઇટ. કોઈ વ્યક્તિએ સ્વેચ્છાપૂર્વક કોઈ કૃત્ય કર્યું છે એવું ક્યારે કહેવાશે? કે જ્યારે એ જે તે વખતે કૃત્ય કરતી વખતે એને એનો ઈરાદો હોય એવું કૃત્ય કરવાનો, અથવા તો એવા ઈરાદાની રીતે એણે એ કૃત્ય કર્યું હોય, અથવા તો એ વખતે એના માઇન્ડમાં એ હોય એ રીતનું કૃત્ય કરવાનું, અથવા તો એ જાણતો હોય અને એને માનવાને કારણ હોય કે ભાઈ આ મારું સ્વેચ્છાપૂર્વકનું કૃત્ય બનશે, તો એણે વોલન્ટરીલી આ કૃત્ય કર્યું છે એમ કહેવાશે. હવે એનું એ ઇલ્યુસ્ટ્રેશન છે એ આપણે સમજીએ. અને મિત્રો, આઈપીસીમાં જે ઉદાહરણો આપ્યા છે ને એ બહુ જ સારી રીતે સમજજો, કેમ કે મોટા ભાગે આમાંથી પણ સવાલો આવતા હોય છે. હવે આમાં જે ઇલ્યુસ્ટ્રેશન આપ્યું છે એ શું કહે છે? એ સેટ ફાયર બાય નાઇટ ટુ એન ઇનહેબિટેડ હાઉસ ઇન અ લાર્જ ટાઉન ફોર ધ પર્પઝ ઓફ ફેસિલિટિંગ અ રોબરી એન્ડ ધસ કોઝિસ ધ ડેથ ઓફ અ પર્સન. હિયર એ મે નોટ હેવ ઇન્ટેન્ડેડ ટુ કોઝ ડેથ એન્ડ મે ઇવન બી સોરી ધેટ ડેથ હેઝ બીન કોઝ બાય હિઝ એક્ટ. યટ ઇફ હી ન્યુ ધેટ હી વોઝ લાઇકલી ટુ કોઝ ડેથ હી હેઝ કોઝ ડેથ વોલન્ટરીલી. જો હવે આ ઉદાહરણ સમજાવે છે આપણને કે એ નામના વ્યક્તિએ જે રહેણાંકના ઘરો હતા એમાં આગ લગાડી. એ આગ કેવા ઈરાદે એને લગાડી? કે ભાઈ આ ઘરમાં આગ લગાડી એટલે બધા નીકળી જશે અને બહારની સાઈડે જે જ્યાં આગ નથી લાગી બધા ભાગમ ભાગ કરશે, અને જે જે સાઈડે આગ નથી લાગી ત્યાંથી હું નાઇટમાં એ ત્યાંથી અમે લોકો રોબરી કરી લઈશું, બીજા લોકોને રોબરી કરવા માટે રસ્તો મળી રહે અને લોકો ઘર છોડીને ભાગી જાય એના માટે એને એક ઘરમાં આગ લગાડી. હવે આગ લગાડી, એ આગ લગાડવાથી એ ઘરમાં એક વ્યક્તિ બળીને મરી ગઈ, તો એને પસ્તાવો થયો. એ એવું માને એવું કે પણ ખરો કે મારો તો એનો મારવાનો ઈરાદો નહોતો, હું દિલગીર છું કે એ મરી ગયો, તો પણ એ સ્વેચ્છાપૂર્વક, કેમ કે એને એના આ કૃત્યની ખબર હતી કે ભાઈ જો હું ઘરને આગ લગાડીશ અને એ ઘરમાં કોઈ વ્યક્તિ હશે તો એ મરી જશે, કાં તો એને ઈજા થશે, વ્યથા થશે, મહાવ્યથા થશે, અથવા તો એનું મૃત્યુ નિપજશે. જો ઘરમાં કોઈ વ્યક્તિ હશે તો આ થશે આગ લગાડવાથી, તો એ એને ખબર હતી અને એ જાણતો તો, છતાં એણે આગ લગાડી અને પછી આ પરિણામ આવ્યું, તો એણે આ આગ લગાડીને મૃત્યુ નિપજાવાનું કૃત્ય સ્વેચ્છાપૂર્વક કર્યું છે એટલે એ ગુના માટે જવાબદાર રહેશે. આ ઉદાહરણમાં આપણને સમજાવ્યું છે. હવે 41માં આપણને સ્પેશિયલ લો ની વ્યાખ્યા આપેલી છે. સ્પેશિયલ લો એટલે આ લો એપ્લિકેબલ ટુ અ પર્ટિક્યુલર સબ્જેક્ટ. સ્પેશિયલ લો એટલે કોઈ ચોક્કસ વિષયને લગતો કાયદો, એ સ્પેશિયલ લો કહેવાય. વિષયને લગતો, ચોક્કસ વિષયને લગતો કાયદો સ્પેશિયલ લો. એ જ રીતે લોકલ લો, લોકલ લો ઇઝ અ લો એપ્લિકેબલ ઓનલી ટુ અ પર્ટિક્યુલર પાર્ટ ઓફ ઇન્ડિયા. કોઈ ચોક્કસ ભાગને લગતો કાયદો કે આટલી જગ્યામાં જ આ કાયદો લાગુ પડશે તો એ લોકલ લો, બાકી કોઈ સ્પેશિયલ બાબતને લગતો હોય તો એ સ્પેશિયલ લો. બરાબર, બાબતને લગતો હોય તો સ્પેશિયલ લો, પ્રદેશને લગતો હોય, પ્રાંતને લગતો હોય તો લોકલ લો. આ બે વ્યાખ્યા છે. હવે ઇન્જરીની વ્યાખ્યા સેક્શન 44માં આપેલી છે. બહુ જ સરસ વ્યાખ્યા છે. આ ઇન્જરીની વ્યાખ્યા આપણે ઇન્જરીની વ્યાખ્યા સાથે 319 હર્ટની વ્યાખ્યા સાથે કનેક્ટેડ વાંચવાની છે. ગુજરાતીમાં ઇન્જરીને હાનિ કહીએ અને હર્ટને પણ ઈજા કહીએ. ઈજા અને હાનિ ગુજરાતીમાં આપણને એવું લાગે કે આ બંને શબ્દો સરખા છે, પણ કાયદાની ભાષામાં બંને શબ્દોમાં બહુ જ ડિફરન્સ છે.
ઇન્જરી, જો ઇન્જરી ની વ્યાખ્યા આપણે વાંચીએ, ધ વર્ડ ઇન્જરી ડિનોટ એની હાર્મ વોટ એવર ઇલીગલી કોઝ ટુ એની પર્સન, એટલે કે કોઈ પણ પ્રકારની હાનિ કોઈ વ્યક્તિને ઇલીગલ રીતે પહોંચાડવામાં આવે કે જે એના બોડીને હોય, માઇન્ડને હોય, રેપ્યુટેશનને હોય અથવા તો પ્રોપર્ટીને હોય. એટલે ઇન્જરીમાં હાનિ આપણે ચાર પ્રકારની પહોંચાડી શકાય. કોઈ પણ પર્સનની બોડીને, પછી એના મનને, એની પ્રતિષ્ઠાને અને એની સંપત્તિને. એટલે ઇન્જરીમાં ચાર વસ્તુનો સમાવેશ થાય, બોડી, માઇન્ડ, રેપ્યુટેશન એન્ડ પ્રોપર્ટી. જ્યારે હર્ટમાં બોડીલી પેઇન, હર્ટની વ્યાખ્યા આપણે જોઈએ 319માં, તો એમાં બોડીલી પેઇન લખેલું છે. હું આ તમને આખી એ સમજાવી દઉં, એટલે આપણને ખ્યાલ આવે આ બંનેનો ડિફરન્સ આપણે સમજવાનો છે અને એ હંમેશા મગજમાં રહેવો જોઈએ. જો હર્ટની વ્યાખ્યામાં શું છે, બોડીલી પેઇન, બોડીલી પેઇન ઉત્પન્ન કરે, ડિસીઝ ઉત્પન્ન કરે, રોગ ઉત્પન્ન કરે અથવા તો અશક્તિ ઉત્પન્ન કરે કોઈ અન્ય વ્યક્તિને, તો એ હર્ટ કરી કહેવાય. એટલે સિમ્પલ ભાષામાં આપણે સમજીએ તો ઈજા માત્ર શારીરિક પેઇન, શારીરિક રોગ અથવા શારીરિક અશક્તિ ઉભી કરે એને હર્ટ કહેવાય, અને ઇન્જરી ચાર વસ્તુની કહેવાય, બોડી, માઇન્ડ, રેપ્યુટેશન અને પ્રોપર્ટી. હવે આ તમારા બધાના મગજમાં હંમેશા રહેવું જોઈએ. હવે આપણે લાઈફની વ્યાખ્યા જોઈએ. ધ વર્ડ લાઈફ ડિનોટ ધ લાઈફ ઓફ અ હ્યુમન બીઈંગ અનલેસ ધ કોન્ટ્રરી એપિયર્સ ફ્રોમ ધી કોન્ટેક્સ્ટ. જો લાઈફની વ્યાખ્યામાં માત્ર હ્યુમન બીઈંગની, હ્યુમન બીઈંગનો સમાવેશ થાય છે. કોઈની લાઈફ લઈ લેવી એટલે હ્યુમન બીઈંગની લાઈફ લઈ લેવી, એ લાઈફની વ્યાખ્યામાં સમાવેશ થાય છે. માણસનું, માણસની લાઈફ, બસ આટલું સમજવાનું. મૃત્યુની વ્યાખ્યામાં 46માં છે. એ જ રીતે મૃત્યુમાં પણ હ્યુમન બીઈંગનું, મૃત્યુનો સમાવેશ થાય છે. હવે એનિમલની વ્યાખ્યા આપી છે. એની લિવિંગ ક્રિએચર અધર દેન અ હ્યુમન બીઈંગ. તમને થશે કે આ વ્યાખ્યાઓ હું કેમ આવી રીતે કહું છું, કેમ કે આ આ બધું પૂછાઈ શકાય તમને ઓપ્શનમાં, ઓબ્જેક્ટિવમાં, કે ભાઈ એનિમલ એટલે શું. તો એની લિવિંગ ક્રિએચર અધર દેન હ્યુમન બીઈંગ, આ શબ્દો જ અગત્યના છે. આપણે શબ્દો જ વ્યાખ્યાના પકડવાના છે અને એ શબ્દો જ ચુસ્તતાથી વળગી રહેવાનું છે આપણે. હવે જો 48 વેસલની વ્યાખ્યા છે. વેસલ, ધ વર્ડ વેસલ, વેસલમાં શું, શેનો શેનો સમાવેશ થાય છે. એનીથિંગ મેડ ફોર ધ કન્વેયન્સ બાય વોટર ઓફ હ્યુમન બીઈંગ ઓર પ્રોપર્ટી. વેસલમાં કોનો સમાવેશ થાય, કઈ પણ એવી વસ્તુ કે જેના દ્વારા પાણી ઉપર માણસ અને સંપત્તિનું વહન થાય છે એને વેસલની વ્યાખ્યામાં લઈ શકાય. તરાપો હોય જેના દ્વારા માણસ જતો હોય તો એને પણ વેસલની વ્યાખ્યામાં લઈ શકાય. કેમ કે તરાપામાં માણસનું વહન થાય છે. હોડી હોય તો હોડી પણ વેસલની વ્યાખ્યામાં આવે, કેમ કે પાણી ઉપર જાય છે અને એમાં માણસ અને પ્રોપર્ટીનું વહન થાય છે, એટલે એ વેસલની વ્યાખ્યામાં આવે. હવે 49માં યર અને મંથની વ્યાખ્યા આપી છે. તો યરમાં અંડરસ્ટુડ શું કરવાનું છે, તમારે બ્રિટિશ કેલેન્ડર ગણવાનું છે. યર એટલે બ્રિટિશ કેલેન્ડર પ્રમાણેનું વર્ષ, અને મહિનામાં પણ બ્રિટિશ કેલેન્ડર પ્રમાણેનો મહિનો, એવું કાયદામાં સમજવાનું છે. સેક્શનની વ્યાખ્યા આપી છે. સેક્શન ડિનોટ વન ઓફ ધોઝ પોર્શન ઓફ અ ચેપ્ટર ઓફ ધીસ કોડ વિચ આર ડિસ્ટિંગ્વિશ બાય પ્રીફિક્સ નંબરલ ફિગર. એટલે કે આ આ કોડ હેઠળ જે સ્પેશિયલ, જે સ્પેસિફિક પોર્શન છે અને જેને અલગ નંબર આપીને અલગ પાડવામાં આવ્યો છે એને સેક્શન કહેવાય. હવે આપણે સોગંદની વ્યાખ્યા જોઈએ. સેક્શન 51માં ઓથની વ્યાખ્યા આપેલી છે. ધ વર્ડ ઓથ ઇન્ક્લુડ આ સોલેમન એફર્મેશન સબસ્ટિટ્યુટેડ બાય લો ફોર એન ઓથ એન્ડ એની ડિક્લેરેશન રિક્વાયર્ડ ઓર ઓથોરાઇઝ બાય લો ટુ બી મેડ બિફોર અ પબ્લિક સર્વન્ટ ઓર ટુ બી યુઝ ફોર ધ પર્પઝ ઓફ પ્રૂફ
વેધર ઇન અ કોર્ટ ઓર જસ્ટિસ ઓર નોટ, એટલે કે સોગંદ કોને કહેવાય, એફર્મેશન, એટલે કે સોગંદ ઉપર એફર્મેશન આપવામાં આવે કાયદા દ્વારા, જે સોગંદ ઉપર આપવામાં આવે છે એફર્મેશન આપવામાં આવે, હકારાત્મક એફર્મેશન આપવામાં આવે કે જે સોગંદ ઉપર હોય છે, અથવા તો કોઈ પણ પ્રકારની ડેક્લેરેશન એટલે જાહેરાત કરવામાં આવે કાયદા દ્વારા ઓથોરાઇઝ સત્તા સમક્ષ કે જે પબ્લિક સર્વન્ટ હોય, એવા કોઈ સમક્ષ સોગંદ ઉપર જાહેરાત કરવામાં આવે, ટુ બી યુઝ ફોર ધી પર્પઝ ઓફ પ્રૂફ, કે જે વાપરવામાં પ્રૂફ માટે વાપરવાના પર્પઝથી કરવામાં આવે કોઈ કોર્ટમાં કે પછી અન્ય કોઈ જગ્યાએ, તો પણ એને સોગંદ ઉપર કરવામાં આવે તો એ ઓથ ઉપર કરેલ છે એમ કહેવાય. હવે ગુડ ફેથ, ગુડ સેડ ટુ બી ડન ઓર બિલીવડ ઇન અ ગુડ ફેથ, કોઈ પણ બાબત ગુડ ફેથમાં કરેલ કહેવાશે નહીં, કે જે વિચ ઇઝ ડન ઓર બિલીવડ વિધાઉટ ડ્યુ કેર ઓર એટેન્શન. જુઓ, કોઈ પણ બાબત પૂરતી સાવચેતી અને સંભાળ રાખ્યા સિવાય કરવામાં આવેલ હશે તો એ ગુડ ફેથમાં કરવામાં આવેલ છે એવું કહેવાશે નહીં. એટલે ગુડ ફેથ છે કે નહીં એના માટે નક્કી શું, ડ્યુ કેર અને અટેન્શન, બરાબર. ગુડ ફેથ આ નેગેટિવ સેન્સમાં આપી છે, જો વ્યાખ્યા, અમુક વ્યાખ્યાઓ પોઝિટિવ સેન્સમાં હોય છે, અમુક વ્યાખ્યાઓ નેગેટિવ સેન્સમાં હોય છે, આ નેગેટિવ સેન્સમાં છે. જો નથિંગ ઇઝ સેડ ટુ બી ડન ઓર બિલીવડ ઇન ગુડ ફેથ, એવી કોઈ પણ બાબત માનવામાં આવશે નહીં કે તે ગુડ ફેથ હતી, કે જે આવી હોય અથવા માનવામાં આવી હોય, માનવામાં આવી, સોરી હો મને, માનવામાં આવી હોય વિધાઉટ ડ્યુ કેર એન્ડ એટેન્શન, કોઈ પૂરતી સાવચેતી અને સંભાળ વગર કરવામાં આવી હોય તો એવી કોઈ પણ બાબત ગુડ ફેથમાં કરી છે એવું ગણવામાં આવશે નહીં. હવે સેક્શન 52A હાર્બરની વ્યાખ્યા, આશ્રયની વ્યાખ્યા 52A આપેલી છે. એક્સેપ્ટ ઇન સેક્શન 157 એન્ડ ઇન સેક્શન 130, ઇન ધ કેસ ઇન વિચ ધ હાર્બર ઇઝ ગીવન બાય ધ વાઇફ ઓર હસબન્ડ ઓફ ધી પર્સન હાર્બર્ડ, ધ વર્ડ હાર્બર ઇન્ક્લુડ ધ, જુઓ આશ્રય આપો, આરોપીને આશ્રય આપો એમાં શેના શેનો સમાવેશ થાય છે? તમે કોઈ આરોપીને શેલ્ટર આપો, રહેવાનો આશરો આપો, ખાવાનું આપો, પીવાનું પાણી આપો, મની આપો, કપડાં આપો, હથિયાર આપો, દારૂગોળો આપો, અથવા તો એને કન્વેયન્સ આપો, સરળતા કરી આપો, અથવા તો એને કોઈ વસ્તુ દ્વારા આશીષ કરો કે મદદ કરો, તો એ તમે એને આશ્રય આપેલો કહેવાશે, બરાબર. પત્ની એના પતિને આશ્રય આપે આ બે ગુના સિવાય, આઈપીસી 157 અને 130, એ બે ગુના સિવાય આશ્રય આપે પત્ની, તો એ આશ્રય આપવા માટે ગુનેગાર ઠરે નહીં. પણ આ બે ગુનામાં જો આશ્રય આપે, એના પતિ આરોપી હોય, તો આ બે ગુનામાં પણ એ હાર્બર માટે જવાબદાર ઠરે. હવે સેક્શન 53માં આપણે પનિશમેન્ટ આપેલી છે. પનિશમેન્ટમાં ફર્સ્ટ પનિશમેન્ટ ડેથ છે, સેકન્ડ પનિશમેન્ટ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ છે, ફોર્થ પનિશમેન્ટ છે ઇમ્પ્રિઝનમેન્ટ વિચ ઇઝ ઓફ ટુ ડિસ્ક્રિપ્શન નેમલી, એટલે ઇમ્પ્રિઝનમેન્ટ બે પ્રકારની કરી શકાશે, કેદ, રિગરસ વિથ હાર્ડ લેબર અને સિમ્પલ. મૃત્યુદંડની સજા, આજીવન કેદની સજા, કેદની સજા બે પ્રકારની કરી શકાય, રિગરસ અથવા તો સિમ્પલ. પછી મિલકતની જપ્તી, ફોરફીચર ઓફ પ્રોપર્ટી અને ફાઇન, આ પાંચ પ્રકારે સજા કરી શકાય આઈપીસી પ્રમાણે. હવે 55માં કોમ્યુટેશન ઓફ સેન્ટન્સ ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ ઘટાડવા માટે, ઇન એવરી કેસ ઇન વિચ સેન્ટન્સ ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ શેલ હેવ બીન પાસ, ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ મે, વિધાઉટ ધ કન્સેન્ટ ઓફ ધી ઓફેન્ડર, કોમ્યુટ ધ પનિશમેન્ટ ફોર ઇમ્પ્રિઝનમેન્ટ આઈધર ડિસ્ક્રિપ્શન ફોર ટર્મ નોટ એક્સિડિંગ 14 યર્સ. જુઓ, કોઈ વ્યક્તિને આજીવન કેદની સજા કરી હોય તો એ વ્યક્તિની સંમતિ સિવાય
સમુચિત સરકાર, એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ શબ્દ વાપર્યો છે એટલે આપણે એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ શબ્દ વાપરવાનો. સમુચિત સરકાર જે તે વ્યક્તિને જેને સજા કરવામાં આવી છે એની સંમતિ વગર, એની કોઈ સંમતિ લેવાની, ઓફેન્ડરની સંમતિ લેવાની જરૂર નથી, વિધાઉટ ધ કન્સેન્ટ ઓફ ધી ઓફેન્ડર. આજીવન કેદની સજા 14 વર્ષ કરતા વધે નહીં એવી કેદની સજામાં ફેરવી શકશે. આઈધર ડિસ્ક્રિપ્શન ફોર અ ટર્મ નોટ એક્સીડિંગ 14 યર્સ. જુઓ શબ્દો શું વાપર્યા છે, નોટ એક્સીડિંગ 14 યર્સ એટલે 14 વર્ષ કરતા વધે નહીં એ પ્રમાણેની કરી શકશે, આજીવન કેદની સજાને ફેરવી શકશે એની સંમતિ વગર, આરોપીની સંમતિ લેવાની જરૂર નથી. હવે આપણે સીધું સેક્શન 63માં આવીએ છીએ, એમાઉન્ટ ઓફ ફાઇન. વેર નો સમ ઇઝ એક્સપ્રેસ ટુ વિચ આ ફાઇન મે એક્સટેન્ડ, ધ એમાઉન્ટ ઓફ ફાઇન ટુ વિચ ધ ઓફેન્ડર ઇઝ લાયબલ ઇઝ અનલિમિટેડ બટ સેલ નોટ બી એક્સેસિવ. જો 63 શું કે છે કે ભાઈ ફર્સ્ટ રીતે દંડની દંડ અનલિમિટેડ છે એવું માનવાનું રહેશે, બટ સેલ નોટ બી એક્સેસિવ. એટલે તમારે આમાં બે શબ્દો યાદ રાખવાના હોય એમાઉન્ટ ઓફ ફાઇનમાં, એમાઉન્ટ ઓફ ફાઇન વિચ ધ ઓફેન્ડર ઇઝ વેર નો સમ ઇઝ એક્સપ્રેસ ટુ સમ ટુ વિચ આ ફાઇન મે એક્સટેન્ડ. એટલે કે જ્યાં દંડની રકમ દર્શાવેલી ન હોય ત્યાં એ દંડની રકમ અનલિમિટેડ છે એવું ગણવાનું છે. વોઇસ બ્રેક થાય છે ભાઈ? ઓકે, હવે હવે બરાબર આવે છે? કોઈ એક જણ મને કહી દો ને. હેલો, બરાબર છે? યસ મેમ. ઓકે યસ મેમ. હવે બધા બંધ કરો માઈક, હું ફરી ચાલુ કરું છું. હવે દંડની રકમ જ્યાં કાયદાની જોગવાઈમાં સજામાં જણાવી ન હોય અને માત્ર દંડ એવું લખ્યું હોય તો એવી જોગવાઈમાં દંડ અનલિમિટેડ છે એવું ગણવાનું રહેશે, પણ સાથે સાથે બટ સેલ નોટ બી એક્સેસિવ, અસહ્ય હોય એવો કરી શકાશે નહીં. અનલિમિટેડ હોય પણ અસહ્ય હોય એવો કરી શકાશે નહીં એવું આ સેક્શન કહે છે. એટલે તમારે આ સેક્શન યાદ રાખવાની, કદાચ પૂછી શકાય, બરાબર, ચોક્કસ પૂછી શકાય એવું નહીં કહું પણ કદાચ પૂછી શકાય. હવે સેન્ટન્સ ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર નોન પેમેન્ટ ઓફ ફાઇન, જો દંડ ભરવામાં ના આવે તો એની સજા કેવી રીતે કરી શકાશે, બરાબર, તો એને વેધર વિથ ઓર વિધાઉટ ઇમ્પ્રિઝનમેન્ટ. દંડની સજા કરવામાં આવે ઇન એવરી કેસ ઓફ એન ઓફેન્ડર પનિશેબલ વિથ ઇમ્પ્રિઝનમેન્ટ એઝ વેલ એઝ ફાઇન ઇન વિચ ધ ઓફેન્ડર ઇઝ સેન્ટન્સ ટુ અ ફાઇન વેધર વિથ ઓર વિધાઉટ ઇમ્પ્રિઝનમેન્ટ. જો જ્યાં કાયદામાં સજા અને દંડ લખ્યો હોય ત્યાં બંને કરવું પડે, પણ જ્યાં સજા અથવા દંડ લખ્યું હોય તો એવા કિસ્સામાં કોર્ટ વેધર વિથ ઓર વિધાઉટ ઇમ્પ્રિઝનમેન્ટ દંડ કરી શકશે. હવે કાયદામાં બે શબ્દો બહુ અગત્યના હોય છે, એન્ડ એટલે સાથે વાંચવાનું છે અને ઓર એટલે અલગ પાડવાનું છે. એટલે જ્યાં ઓર હોય ત્યાં વિથ ઓર વિધાઉટ ઇમ્પ્રિઝનમેન્ટ ફાઇન કરી શકશે, જ્યાં લખ્યું હોય બંને લખ્યું હોય ત્યાં કરી શકશે, બરાબર. ઇન એવરી કેસ ઓફ ઓફેન્સ પનિશેબલ વિથ ઇમ્પ્રિઝનમેન્ટ એઝ વેલ એઝ ફાઇન, એટલે જ્યાં એન્ડ શબ્દ વાપર્યો હોય ત્યાં બંને કરી શકશે, બરાબર, વેધર વિથ ઓર વિધાઉટ ઇમ્પ્રિઝનમેન્ટ બંને સાથે કરી શકશે, એ સેક્શન 64 કે છે. હવે એનું એની નીચેનું હજુ વાંચો, એન્ડ ઇન એવરી કેસ ઓફ એન ઓફેન્સ પનિશેબલ વિથ ઇમ્પ્રિઝનમેન્ટ ઓર ફાઇન ઓર વિથ ફાઇન ઓનલી ઇન વિથ ધ ઓફેન્ડર ઇઝ સેન્ટન્સ ટુ અ ફાઇન, એટલે એને ફાઇન ના ભરે તો સજા કરી શકાશે અને ફાઇન પણ કરી શકાશે, એ આપણે એ સેન્સમાં સમજવાનું છે, બરાબર. હવે આમાં પાછું આગળ એવું પણ કીધું છે, ઇટ શેલ બી કોમ્પિટન્ટ ટુ ધ કોર્ટ, એટલે કોર્ટ સક્ષમ છે વિથ સેન્ટન્સ સચ ઓફેન્ડર ટુ ડાયરેક્ટેડ ધ સેન્ટન્સ ધેટ ઇન ડિફોલ્ટ ઓફ પેમેન્ટ ઓફ ધ ફાઇન
જો દંડ ન ભરે તો કઈ સજા કરવી એના માટે કોર્ટ સક્ષમ છે, અને ઓફેન્ડરે જે ચોક્કસ ટર્મ કોર્ટ ઠરાવે એ સજા ભોગવવાની છે. પણ જો એમાં પાછું શું છે, ઇન વિચ ઇમ્પ્રિઝનમેન્ટ શેલ બી ઇન એક્સેસ ઓફ એની અધર ઇમ્પ્રિઝનમેન્ટ ટુ વિચ હી મે હેવ બીન સેન્ટન્સ ઓર ટુ વિચ હી મે બી લાયબલ અંડર આ કોમ્યુટેશન ઓફ અ સેન્ટન્સ. એટલે દંડ ના ભરવાની જે સજા, કસૂર માટે દંડ ના ભરે ફાઇન, તો એની કસૂર માટે જે સજા ભોગવવાની હોય એ સજા એને જે ગુનામાં સજા કરી હોય એ ઉપરાંતની ભોગવવાની રહેશે, એવું આ સેક્શનનો મતલબ થાય છે. હવે આવી જો સજા દંડ ના ભરવા માટે કરવામાં આવશે તો એની લિમિટ શું રહેશે, એ સેક્શન 65 કહે છે આપણને. લિમિટ ટુ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર નોન પેમેન્ટ ઓફ ફાઇન વેન ઇમ્પ્રિઝનમેન્ટ એન્ડ ફાઇન અવોર્ડેબલ. સજા અને ફાઇન બંને કર્યું હોય તો શું કરવાનું રહેશે અને કેટલી લિમિટ રહેશે સજા ફરમાવવાની ફાઇન ના ભરે તો. જુઓ, ડિફોલ્ટ ઓફ પેમેન્ટ ઓફ અ ફાઇન શેલ નોટ એક્સીડ 1/4 ઓફ ધ ટર્મ ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ વિચ ઇઝ ધ મેક્સિમમ ફિક્સ ફોર ધી ઓફેન્સ ઇફ ધ ઓફેન્સ બી પનિશેબલ વિથ ઇમ્પ્રિઝનમેન્ટ એઝ વેલ એઝ ફાઇન. એટલે કે એને જે ગુનામાં સજા કરવામાં આવી હોય અને એનો દંડ ના ભરે તો એને 1/4 થી, ગુના માટે જે સજા નક્કી કરી હોય એના 1/4 થી વધે એવી કોઈ સજા કરી શકાય નહીં. 1/4 દંડ ના ભરે તો ગુનાની 1/4 સુધીની સજા કસૂર માટે કરી શકાય, એનાથી વધે એટલી સજા કરી શકાય નહીં. એ સેક્શન 65 લિમિટ બાંધે છે આપણને. હવે સેક્શન 66 એવું કહે છે, ડિસ્ક્રિપ્શન ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર નોન પેમેન્ટ ઓફ ફાઇન. દંડની રકમ ના ભરી હોય તો કેવા પ્રકારની કેદની સજા કરી શકાશે, બરાબર? તો એમાં એની ડિસ્ક્રિપ્શન ટુ વિચ ધ ઓફેન્ડર માઇટ હેવ બીન સેન્ટન્સ ફોર ધી ઓફેન્સ, એની ડિસ્ક્રિપ્શન કરી શકે. જો ડિફોલ્ટ કર્યો હોય તો કોર્ટ સાદી અથવા તો રિગરસ બંને કરી શકે, એ કોર્ટનો ડિસ્ક્રિશનરી પાવર છે. ગુનાના ઓફેન્સને જે સજા હોય એ પ્રમાણેની સજા કોર્ટ કરી શકે, એના કસૂર ફાઇન ના ભરે તો એના કસૂર માટે પણ. હવે 67 શું કે છે, ઇમ્પ્રિઝનમેન્ટ ફોર નોન પેમેન્ટ ઓફ ફાઇન વેન ઓફેન્સ પનિશેબલ વિથ ફાઇન ઓનલી. હવે આ તો કેદ અને ફાઇન બંને માટે હોય એમાં છે, પણ સડસઠ એવું કહે છે કે માત્ર દંડની સજાને પાત્ર ગુનો હોય તો કોર્ટે શું કરવાનું ને કેટલી સજા કરવાની. જો માત્ર દંડની સજાને પાત્ર ગુનો હોય અને એ દંડ ભરવામાં ડિફોલ્ટ થાય તો એની જે ઇમ્પ્રિઝનમેન્ટ કરવાની હોય એ માત્ર સિમ્પલ હોવી જોઈશે, અને 2 મંથ કરતા વધે નહીં એવી હોવી જોઈશે. ક્યારે? કે જ્યારે 50 રૂપિયા સુધીના દંડની રકમ હોય ત્યારે. દંડ ના ભરે, કસૂર કરે, અને જો ગુનો માત્ર દંડની સજાને પાત્ર હોય અને 50 રૂપિયાનો દંડ હોય તો એને 2 મહિના કરતા વધે નહીં એવી માત્ર સાદી કેદની સજા કરી શકાય, એન્ડ ફોર એની ટર્મ નોટ એક્સીડિંગ 4 મંથ અને 4 મહિના, કે જ્યાં એમાઉન્ટ સેલ નોટ એક્સીડ 100 રૂપીઝ. 100 રૂપિયા કરતા વધે નહીં, 50 થી વધારે હોય પણ 100 થી ઓછી હોય તો એવા કિસ્સામાં 4 મહિના કરતા વધે નહીં એટલી કરી શકાય, અને એના સિવાય કોઈ વધારે દંડની રકમ હોય તો 6 મહિના સુધીની કરી શકાય, એથી વધુ કસૂર માટે સજા કરી શકાય નહીં. 50 રૂપિયા સુધીનો દંડ હોય, કસૂર કરે, તો 2 મહિનાની સાદી કેદ મેક્સિમમ. 50 થી 100ની અંદર હોય તો 4 મહિનાની મેક્સિમમ સાદી કેદ, અને એનાથી ઉપર હોય તો 6 મહિનાની. એનાથી વધારે ફાઇન ના ભરે, માત્ર દંડની સજાને પાત્ર ગુનો હોય અને ફાઇન ના ભરે તો આનાથી વધારે સજા કરી શકાય નહીં, અને કેદ અને દંડ હોય તો 1/4 થી વધારે કરી શકે નહીં. એ આમાં આપણે ક્લિયર કર્યું. હવે મને એવું લાગે છે કે આજે આપણે થોડું અહીં થોડીક વાર બ્રેક પાડવો પડશે, કેમ કે મારું 90% નેટ યુઝ થઈ ગયું છે. તો આપણે ફટાફટ ક્વેશ્ચન આન્સર હોય ને કોઈને તો એ લઈ લઈએ, પછી બાકી આપણે આગલા લેક્ચરમાં કન્ક્લુડ કરીશું. આપણે આજે અહીં અટકીએ છીએ.
67 સુધી અટકીએ છીએ આપણે, બરાબર 67 સુધી. કોઈને ક્વેશ્ચન હોય તો મને પૂછી લો, આજે જે શીખ્યા એમાં. ગુડ ઇવનિંગ મેમ. હા મેમ, હાર્બરમાં તમે જે 157 ને 130માં હસબન્ડ વાઇફ વાળું પોઈન્ટ કીધું ને, એ રિપીટ કરજો ને. હા, એમાં એવું છે કે 157 નો ઓફેન્સ હોય, એ ઓફેન્સ હું તમને કહી દઉં. કોઈ પણ રીતે 157 નો જે ઓફેન્સ છે ને, એ હું તમને કહી દઉં ને, 130 નો કહી દઉં. 130 નો ઓફેન્સ શું છે ને એ આપણે તમને કહી દઉં, એટલે ખ્યાલ જ આવી જાય આપણે, એ સાથે જ જોઈ લઈએ. 130 નો ઓફેન્સ છે એડિંગ એસ્કેપ ઓફ રેસ્ક્યુઇંગ ઓફ હાર્બરિંગ સચ પ્રિઝનર, એટલે કે કોઈ કેદીને ભાગવા માટે મદદ કરે. કેવો કેદી હોય કે જે સ્ટેટ અગેન્સ્ટ વોર કરી હોય, પ્રિઝનર ઓફ વોર હોય, અને લોફુલ કસ્ટડીમાંથી એને ભાગવામાં મદદ કરી હોય, અને એ મદદમાં એને પત્નીએ આવી રીતે કોઈ કસ્ટડીમાં માણસ હોય કે જે વોર પ્રિઝનર હોય, યુદ્ધ કેદી હોય, અને એ એનો પતિ હોય, અને જો પત્નીએ એને મદદ કરી હોય ઘરમાં રાખવાની કે એને ભગાડવાની કે એને વાહન પૂરું પાડવાની કે ખાવાનું આપવાની, તો હાર્બર આપવા માટે પત્ની પણ જવાબદાર બનશે. એ સિવાય નહીં બને એ સિવાયના ગુનામાં. અને 157 નો જે ઓફેન્સ છે, હાર્બરિંગ પર્સન હાયર્ડ ફોર અનલોફુલ એસેમ્બલી, ગેરકાયદેસર મંડળીનો સભ્ય હોય અને એને જો પતિ એવામાં હોય ગેરકાયદેસર મંડળીનો સભ્ય, અને પત્ની એને સંતાડે કે મદદ કરે, તો પત્ની પણ હાર્બર માટે પત્નીની સામે કાર્યવાહી થાય. આ બે ગુના સિવાય અન્ય કોઈ પણ ગુનામાં પત્ની પોતાના પતિને આશ્રય આપે, કોઈ પણ રીતે મદદ કરે, તો એની સામે કાર્યવાહી થાય નહીં. એ સિવાય તમામ વ્યક્તિઓ સામે આરોપીને આશ્રય આપવા માટે કાર્યવાહી કરી શકાય. હાર્બર આપવો, આશ્રય આપવો એ ગુનો છે, અને એની જોગવાઈ, એની સજાની જોગવાઈ પિનલ સેક્શન 200 ની આસપાસ, 205 કે એવી કઈક હશે, એ આપણે જોઈ લઈશું. બરાબર, ક્લિયર? યસ મેમ, થેન્ક યુ. હા હા, બીજું મેમ એક સવાલ એવો છે કે જે 1/4 સજા કરવાની છે સેક્શન 66માં, એ મેક્સિમમ પનિશમેન્ટની 1/4 કરવાની? હા, મેક્સિમમની 1/4. ઓકે 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 મેમ. હા હા.